गुणातीतोक्षरं ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। भगवान स्वामीनारायण चरण में वंदन साथे गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराज ना चरण में वंदन साथे पधारेला आप सौने नमस्कार, गुड इवनिंग अने जय स्वामीनारायण। आजनी आपणी वातनो विषय छे एक्जाम्स टू एक्सलन्स। बहुधा अत्यारे विद्यार्थीओ आपणे अहींया बैठा छीए अने दरेक विद्यार्थीना चेहरा उपर एक तरवराट, एक उमंग देखाय छे कि कंईक थोड़ू कर्युं छे अने हजी आगळ कंईक करवुं छे। तमे बधा ज प्रयत्नशील छो। ભગવાનની કૃપા કે તમને બેકગ્રાઉન્ડ્સ અને પ્લેટફોર્મ્સ પણ ઘણા સારા મળ્યા છે, તમે પ્રયત્નશીલ છો એટલે ચોક્કસ પ્રાપ્તિ થશે જ। નો વર્ક ગોઝ ફ્રૂટલેસ, અંગ્રેજીમાં કહેવત છે કે તમે કંઈ પણ કરો, જે પણ પ્રયત્ન કરો એ કોઈ દિવસ ફળ વિનાનું જતું નથી। કદાચ તત્કાળ ફળ ન મળે તો વર્ષે બે વર્ષે મળે, પાંચ વર્ષે દસ વર્ષે મળે, પણ મળે ચોક્કસ। નો વર્ક નો એન્ડેવર ગોઝ ફ્રૂટલેસ। એટલે હંમેશા એક શ્રદ્ધા રાખવી કે મારો પ્રયત્ન કોઈ દિવસ ફળહીન નહીં જાય। કદાચ મારી અપેક્ષા પ્રમાણે તાત્કાલિક તો પરિણામ આવે અથવા ન આવે, ઓછું આવે વધતું આવે, પણ ચોક્કસ સારું પરિણામ આવશે જ। એ આ પૃથ્વી પરનો કુદરતનો કાયદો છે, એ કાયદો કાયમી છે અને દરેકને એપ્લિકેબલ છે। આપણે બધા વિદ્યાર્થીઓ છીએ, દર વર્ષે પરીક્ષાઓ આપીએ છીએ, આમ તો વર્ષમાં બે ત્રણ વાર, પણ આ મુખ્ય તો વર્ષમાં એક વખત, અને એક્ઝામ્સની વાત સાંભળીએ, નોટિસ બોર્ડ ઉપર તારીખોની નોટિસ વાંચીએ, એટલે ઘણા બધા તાત્કાલિક હાર્મોન સિક્રીશન્સ આવે બોડીમાં, ટેન્શન્સ, એન્ઝાયટીઝ, હવે તૈયારી કરવી પડશે, હવે શું થશે, એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, કેવું ટાઈમ મેનેજમેન્ટ કરવું, એ બધી વાતો આપણે નથી કરતા। એ તમે ખૂબ સાંભળી હશે, તમને પણ ખબર છે અને આ વિષયને અનુરૂપ પણ નથી, પણ પરીક્ષાઓ ત્યાં આવે ત્યારે આપણને સહેજે થોડી એન્ઝાયટી અને ટેન્શન રહે। એનું કારણ એ છે કે આપણે સારી રીતે પ્રિપેર ન કર્યું હોય, એટલા માટે પ્લાનિંગ ને ટાઈમ મેનેજમેન્ટ એક જુદો વિષય છે, પણ મુખ્ય ગુણ આપણે એ શીખવાનો છે, દરેક વ્યક્તિએ પૃથ્વી ઉપર શીખવાનો છે, એન્ડ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ ફોર એવરી પર્સન અપોન ધીસ અર્થ to live, to strive, to progress, to succeed. કઠણ પરિશ્રમ, પ્રચંડ પુરુષાર્થ, there is no alternate to hard work. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. A success by chance is not always. કદાચ કોક તમારી ઉપર કૃપા કરે ને તમને એક નાની મોટી સિદ્ધિ હાથમાં આપી દે તો એક ચાન્સ છે લાઈફનો, ઇટ ડઝન્ટ કમ એવરી ટાઈમ, બટ હાર્ડ વર્ક એન્શ્યોર્સ સક્સેસ એવરી ટાઈમ।
પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. આજે નહીં તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ. એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમને કરવાની, કે પ્રચંડ પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ન પડવું, શરમાવું નહીં, ગભરાવું નહીં અને આળસ ના રાખવી. અને તમે બધા તો યંગ છો, આઈ થિંક એન એવરેજ એજ સિટિંગ ઓફ ધ સિટિંગ સ્ટુડન્ટ સિટિંગ યર ઇઝ લાઈક અરાઉન્ડ 18-20 એવું લાગે છે, યસ ઓર નો? 18-20-22 વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો. તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં, શરીરમાં ખૂબ તાકાત છે. એક્સપ્લોર ઇટ ટુ ધ ફૂલેસ્ટ. અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે તો 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક પણ ભણવાનું જ. તમને એમ થાય કે તો પછી અમે એન્ટરટેનમેન્ટ ક્યારે કરીએ, આનંદ ક્યારે કરીએ, ફરવા ક્યારે જઈએ, અને બિચારા સોશિયલ મીડિયાનું શું થાય? તું સોશિયલ મીડિયા વાપરીશ કે નહીં વાપર એ ચાલશે, પણ તું એને વધારે વાપરીશ તો તું વપરાઈ જઈશ. પ્રચંડ પુરુષાર્થ 8 hours a day, 10 hours a day, 12 hours a day, 14 hours a day સ્ટ્રાઈવ ફોર એક્સેલન્સ. અત્યારે તમે પુરુષાર્થ નહીં કરો તો ક્યારે કરશો? અત્યારે સારા માર્ક્સે એક્ઝામ્સમાં ઉત્તીર્ણ નહીં થાવ અને ધાર્યા ઇન્સ્ટિટ્યૂટમાં, ધાર્યા કોર્સમાં તમે પ્રવેશ નહીં મેળવો તો આવો ચાન્સ તમને ફરી વખત ક્યારે મળશે? બીજા બધા ઘણા પ્રકારના ચાન્સ તમને લાઈફમાં ઘણી વાર મળશે. અભ્યાસ, સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન. બીજું બધું જીવનમાં બીજી વખત મળશે, ત્રીજી વખત મળશે. માટે પ્રચંડ પુરુષાર્થ આ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો. અને વાય નોટ ટુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ? તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી હોય, બે હોય, ત્રણ હોય, તો ભલે લોકો તો જાહેરાતમાં લખતા કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, તમારે તો ખરેખર થઈ જશે. એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની, ફ્રોમ ડે વન ઓફ યોર એકેડેમિક યર ગો ફોર ઇન્ટેન્સ હાર્ડવર્ક. તમારે એમ નહીં વિચારવાનું કે આ T20 નો જમાનો છે એટલે 2020 આપણે પણ રમી લેશું, એમ કે છેલ્લા 20 દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું. હા, તું પાસ થઈ જઈશ, પણ જે તારે એક્સિલન્સ, એક્ઝામમાં એક્સિલન્સ, પછી એક્ઝામથી એક્સિલન્સ, એ બધી વાત પાછળ આપણે કરશું, પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે. અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ. કોકને વધારે બુદ્ધિ આપી, કોકને ઓછી આપી એવું છે જ નહીં. બધાને બુદ્ધિ સરખી આપી છે. કોક વધારે ઉપયોગ કરે છે, કોક ઓછો ઉપયોગ કરે છે. કોકને સારી રીતે ઉપયોગ કરતા આવડે છે, કોકને સારી રીતે ઉપયોગ કરતા નથી આવડતો. કોક માની બેઠું છે કે એને વધારે બુદ્ધિ છે એટલે એને 90% આવે છે, મારે ઓછી બુદ્ધિ છે એટલે હું 40% લાવું છું. આ બધી માન્યતાઓ છે જે ખોટી છે. ગોડ ઇઝ નેવર પાર્શિયલ. ઇફ યુ ડિસાઇડ યુ કેન. 21મી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે. ઇફ યુ ડિસાઇડ યુ કેન. નાઉ સેવ ઇટ મી. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. થઈ શકે છે. ઇજિપ્તમાં એક છોકરો હતો, એનું નામ હતું લેક્ઝન. બહુ તો એક કાયરોથી આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ કાયરો મૂકી દીધું. એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે. He came from a very rural area. પણ એને એટલી ખબર હતી કે અમેરિકામાં જઈએ તો બહુ સારું ભણાય. આઈ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક 70 years back. તો એણે તો ઘરેથી ઉઘાડા પગે એના મમ્મીને કહ્યું કે હું ચાલ્યો અને તમે મને એક બે દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપો, પછી આગળનું જોઈ લઈશ. એના મધર એક બે દિવસ ચાલ્યું એટલું ભાથું બાંધી આપ્યું અને ત્યાં પોર્ટ ઉપર ગયો અને ત્યાં શિપ ઊભી હતી. તો કે કઈ શિપ? આમાં અમેરિકા જાય. તો કે આ જાય છે, પણ એની ટિકિટ લેવી પડે. પૈસા મારે મારી પાસે નથી, તમે કહો એ મજૂરી કરીશ શિપ ઉપર, પણ મારે ભણવા જવું છે. એનો એટીટ્યુડ, એના ચહેરા ઉપરનું જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું કે આને હું લઈ જાઉં.
શિપ ઉપર તો બે ત્રણ મહિના એણે જે કંઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કરી. એ કે મારે પૈસા નથી જોતા, ખાલી મારે બે ટાઈમ જમવાનું આપજો તમે, મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા. અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરી કીધું કંઈ સારું ભણવાનું ઠેકાણું કયું, તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાર્વર્ડ સ્કૂલ છે. તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું, તો કે આ પ્રિન્સિપલની ચેમ્બર છે. તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો, તો કીધું ક્યાંથી આવે, તો કે ઇજિપ્તથી આવું છું, સેમે એડમિશન લેવું છે, તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને. કારણ કે આ બાળકની ઉંમર 12 વર્ષની હતી, એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ, વોટ ઇઝ એન એડમિશન પ્રોસેસ, વોટ આર ધ કોર્સિસ દેર, કશી જ ખબર નહોતી એને. તમારી પાસે સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો. તો પ્રિન્સિપલ વોઝ લાઈક સરપ્રાઈઝ કે હાઉ ડીડ યુ કમ હિયર, તો અહીં મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે. તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું. અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી. પ્રિન્સિપલ પછી એને પોતાની જર્ની વર્ણવી કે આઈ કમ લાઈક ધીસ. એની જર્ની, એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપલ એમ થયું કે આઈ શુડ ગીવ હિમ અ ચાન્સ. એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું. બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ. એડમિશન આપ્યું અને થ્રુઆઉટ એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ હિઝ એકેડેમિક્સ મેની યુનિવર્સિટી રેકોર્ડ્સ. હી વેન્ટ ઓન ટુ બીકમ અ ન્યુરોસર્જન અને લેગ્ઝન કેરો. બહુ વર્ષો સુધી એ અમેરિકામાં ટોપ ન્યુરોસર્જન તરીકે રહ્યા. હવે એવું તો તમારા લોકોને ક્યાં કરવાનું છે? તમારા પેરેન્ટ્સે તમને એક સ્કૂટી લાવી આપી છે અને એક કાર પણ લાવી આપી છે ને, અને એડમિશન પણ લાવી આપ્યું છે અને તૈયાર ફી ભરી આપી છે, તે હવે તો ભણો. હવે તો એક્ઝામમાં પાસ થાવ. એટીટ્યુડ એવો મોડર્ન થઈ ગયો છે ને. એક એન્જિનિયરિંગમાં છોકરો ભણતો હતો, થર્ડ યરમાં તો મને મળ્યો. પછી ખરાજીક વાત કરતા હતા, બીકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ, કારણ કે દે આર ધ એચટી પટેલ સાહેબે હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે સાહજીક એની સાથે વાતચીત થઈ. મેં કહું હાવ યુ સ્કોરિંગ, તો કે મારી પાસે અત્યારે મારી 2 કેટી છે. મેં કેમ તું સારું ભણ્યો નહીં, તો કે સ્વામીજી ડુ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ. મેં કહું શું, કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો મેં કહું દેટ્સ ગુડ, દેટ્સ ગ્રેટ, આઈ નેવર ન્યૂ ધીસ, કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો કે સ્વામી 2-3 વખત કેટીમાં કેટીના આવે, 2-3 વખત તમે કેટીના ક્લિયર કરો ને ત્યાં સુધી યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર, યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. એટલે એવા ખોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર ઇઝ અ હ્યુમન એન્ડેવર, હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી. એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો. યુ વિલ હેવ એક્સેલન્સ ઇન યોર એક્ઝામ્સ. હવે લેગ્ઝન કેરો જેવી તો ક્યાં આપણે પરિસ્થિતિ છે, એ કરી શકે તો આપણે કરી શકીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે, કોઈ જ્યોતિષ તામિલનાડુમાં કોઈ નાના ગામડામાં ગયા હશે અને ત્યાં ગામના ચોરે બેસીને બધાનું ભાગ્ય જોતા હતા. એમાં એક માતા એમના 5-7 વર્ષના નાના બાળકને લઈને ત્યાં ચાલ્યા અને એ માતાના મનમાં એમ હતું કે મારા બાળકનું ભવિષ્ય ખૂબ સારું બને, ખૂબ સારું ભણે, મારે મારા બાળકને બહુ તેજસ્વી એકેડેમિક કરિયર જોવું છે અને ખૂબ મોટો સાહેબ બને, એક જે દરેક માતાના હૃદયમાં હોય. એટલે એના નાના બાળકને લઈને માતા ત્યાં ચાલ્યા અને પેલા એસ્ટ્રોલોજરને કહ્યું કે મારા બાળકનો હાથ તમે જુઓ ને, એનામાં વિદ્યારેખા કેવી છે, કેવું ભણશે. એટલે પેલા જ્યોતિષ હાથ જોયો ને, કંઈક જોયું હશે વિદ્યારેખા, અને કહ્યું કે આ બાળકના ભાગ્યમાં સારો વિદ્યાભ્યાસ નથી. ત્યારે પેલા માતા તો બહુ મૂંઝાઈ ગયા, એને એમ થયું કે ઓહો મારું આ સ્વપ્ન તૂટી ગયું. 2-3 વખત એમને આગ્રહ કર્યો કે સાહેબ તમે બરાબર જુઓ.
ત્યારે ફરી વખત એસ્ટ્રોલોજરે કહ્યું કે ભાઈ એને વિદ્યારેખા નથી. પેલા બાળકે પૂછ્યું કે કોઈને સારી વિદ્યારેખા હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક પેલા એસ્ટ્રોલોજરે બતાવ્યું હશે, આવું કંઈક છે એમ. પછી તો ઘરે આવ્યા, એની માતા તો ખૂબ રડ્યા કે મારો બાળક સારો અભ્યાસ નહીં કરી શકે. બાળક તો રસોડામાં ગયો, કિચન નાઇફ હાથમાં લીધી અને ચીરો પાડી દીધો હાથમાં. જે રેખાની દિશા પેલા જ્યોતિષે દેખાડી હતી અને લોહીની ધાર છૂટી, એની માતાએ જોઈને ચીસ પાડી કે આ તે શું કર્યું? ત્યારે પેલા નાના બાળકે કહ્યું કે મમ્મી, ભગવાન મારા હાથમાં વિદ્યા અભ્યાસની રેખા મૂકતા કદાચ ભૂલી ગયા હશે, તો આજે મેં મૂકી દીધી. This is how you excel in your exams. મેં મૂકી દીધી, હું અભ્યાસ કરીશ, સારો અભ્યાસ કરીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશ ભણાવીશ પણ ખરો. That little boy, he went to England for his studies. He became MA with English from Oxford University. Later on, he became visiting faculty at Oxford. And he also became the president of India. I'm talking of Dr. Sarvapalli Radhakrishnan. Excellence in academics. Excellence in exams. આવા દ્રઢ મનોબળ સાથે તમે ચાલો તો શું ના કરી શકો? અને તમારી પાસે બે ત્રણ સારી પ્રોફેશનલ ડિગ્રીઝ હોય તો યુ રૂલ ધ વર્લ્ડ. કેમ્પસમાં કંપનીઝ આવે ત્યારે આપણે શું કામ લાઇનમાં ઊભા રહીએ? એની ઓફિસે તો કોઈ દિવસ લાઇનમાં નહીં ઊભું રહેવાનું. કેમ્પસમાં શું કામ લાઇનમાં ઊભા રહીએ? દે શુડ કમ ટુ યુ પર્સનલી. એવું એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ કે ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે કોઈ પણ એમએનસીનો એચઆર તમારું નામ સાથે તમને શોધતો શોધતો કોલેજમાં આવવો જોઈએ. 15,000ની નોકરી માટે એપ્લિકેશન તમે કરો અને પછી લાઇનમાં ઉભા રહો, 150મો નંબર હોય, 3.5 કલાક લાઇનમાં ઉભા રહો, પછી 12 ઇંચ જાહેરાત થાય, ચલો ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો, બાકીના બધા ઘરે જાઓ, એવી લાઇનમાં શું ઊભું રહેવાનું? અત્યારે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ કાઢશો, મિત્રો સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારશો, કોલેજમાં બાઇક ઉપર શાંતિથી બેસીને જલસા કરશો ને, તે 15-20 હજારની નોકરીમાં લાઇનમાં જ ઊભું રહેવાનું છે. બહાર સહેલું નથી. અત્યારે તમે બધા ઇન્ક્યુબેશનમાં છો, પેલું નાનું બેબી જન્મે ને બિચારું પ્રોટીન વિટામિન રહિત હોય ને, એનામાં બહુ એનર્જી ના હોય ને, પ્રીમેચ્યોર હોય ને, એટલે એને પેલા ગ્લાસ ક્યુબમાં રાખે, એટલે એનું બધું પોષણ કરે એમ. અત્યારે તમે બધા ઇન્ક્યુબેશન સ્ટેજમાં કહેવો, તમારા માતા પિતા તમારું બધું પોષણ કરે, પૈસા આપે ને, ફી ભરે ને, ટ્યુશનના પૈસા ભરે ને બધું. ઇન્ક્યુબેશન સ્ટેજ મળી તમે બહાર આવશો ને રિયલ રોડ ઉપર, ત્યારે બહુ ચોખ્ખી દેશી ભાષામાં જે સમજાવે છે ને કે કેટલા 20-100 થાય ને, દોઢે દિવસે તાર આવી જશે. આઈ નો મોર દેન અબાઉટ 10 બોયઝ હુ હેવ ડન દેર MBAs ફ્રોમ રિનાઉન્ડ યુનિવર્સિટીઝ, couple of them here in Vadodara, who are working for 8,000 rupees and 10,000 rupees. And that too, after sitting off without job for 6 to 8 months, 10 to 12 months after their graduation. તમે એમ ના માનતા કે બહાર બધું સહેલું છે? તમે એમ પણ ના માનતા કે મારા પડોશમાં તો જો પેલા કાકા છે, ક્યાં ભણ્યા છે, તો જો ધંધો કરે છે ને, મર્સિડીઝ ફેરવે છે, એનો વાદ ના લેશો. એવા 10-15-25 હજાર એક જ જણો હોય છે. તું એવો થઈ જઈશ એવું ના માનીશ. ગોટ માય પોઈન્ટ? ધીસ કાઇન્ડ ઓફ પીપલ આર 1 in 1000s, 1 in lakhs, કે એનું નસીબ ચાલી ગયું. એટલે એવાનો વાદ નહીં લેવાનો કે ચલ ને યાર બીકોમ થયા ના થયા, કે તે તો ધંધો મસ્ત કરી લેશું, હું 4 જણાને ઓળખું છું, એ લોકો ભણ્યા નથી તો મસ્ત ધંધો કરે છે. કદાચ થઈ જાય તારાથી, પણ નહીં થાય તો તે દિવસે અફસોસનો પાર નથી. અને બહુધા નથી થતા, એ 99.99% ને નથી જ થતા, તો 0.01 કોક પાસ થઈ જાય છે, એમાંથી નસીબના જોરે ચાલી જાય છે. પણ આપણે જ આપણું કેલિબર એવું ડેવલપ ના કરીએ કે વાય શુડ યુ લે યોર ફ્યુચર ઓન યોર લક? ચાન્સ મળી જશે કંઈક ધંધાનો તો કરી લેશું, એવા ચાન્સ ઉપર શું કામ તમે ડિપેન્ડન્ટ રહો છો? તમારા પુરુષાર્થ ઉપર, તમારી તાકાત ઉપર તમે ડિપેન્ડન્ટ રહો ને.
તમારા પુરુષાર્થ ઉપર તમે ડિપેન્ડન્ટ રહો, દેટ ઇઝ વોટ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હેઝ ટોટ અસ ઇન ધ લાસ્ટ ફ્યુ ડિકેડ્સ. બી ડિપેન્ડન્ટ ઓન યોર હાર્ડ વર્ક ઇઝ અ વેરી ગ્રેટ સ્ટોરી. હમણાં જ 15 મિનિટ પહેલા પ્રધાનમંત્રીશ્રીએ શપથ લીધા. દેટ ઓથ ઇઝ ઓથ ઓફ એક્સિલન્સ ઇન હાર્ડ વર્ક, એક્સિલન્સ ઇન ઓનેસ્ટી. આપણે આપણા પુરુષાર્થ ઉપર જ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ, ચાન્સ ઉપર શું કામ જીવન મૂકી દેવું? યુ ગોટ માય પોઈન્ટ? અને પુરુષાર્થ કર્યા પછી ચાન્સ ઓછો મળે ન મળે તો પણ તમને એક રે ઓફ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારો પુરુષાર્થ કરી લીધેલો. આઈ ટ્રાઈડ ઓલ એક્સિલન્સીસ દેટ વર અવેલેબલ ટુ મી ફોર માય એકેડેમિક ક્વોલિફિકેશન્સ, ફોર માય એક્ઝામ્સ. પછી કદાચ રિઝલ્ટ ઓછું બધું આવ્યું તો તમને એટલીસ્ટ ધરપત તો રહે કે ચલો મેં મારો પુરુષાર્થ કરી દેલો. હવે કદાચ ઓછું વધતું પરિણામ પ્રાપ્ત થયું તો આઈ વિલ ટ્રાય ફોર ધ સેકન્ડ ટાઈમ. પણ પુરુષાર્થ જ ના કર્યો હોય અને પછી ઓછું પરિણામ આવે ત્યારે તમે રોવો તો તમારી પાસે આશ્વાસનનું એક કિરણ પણ ના હોય ને. પહેલામાં તો આશ્વાસનનું એક કિરણ હોય કે મેં પુરુષાર્થ કર્યો તો. સો એક્સિલન્સ ઇન એક્ઝામ્સ, ઇન શોર્ટ એક્સિલન્સ ઇન એકેડેમિક કરિયર, એક્સિલન્સ ઇન યોર એકેડેમિક કોર્સ ઇઝ યોર ડિગ્નિટી. અને ભણેલો વ્યક્તિ હોય અને ફ્રોમ એકેડેમિક્સ કોમન સેન્સીસ નોલેજ વિઝડમ એ બધું ધીમે ધીમે એક્સપિરિયન્સથી સ્પ્રાઉટ આઉટ થાય, યુ સ્ટેન્ડ આઉટ. 10-15-25 માણસોની વચ્ચે એક આવો સારો ભણેલો બુદ્ધિશાળી કલ્ચર્ડ વાઇઝ મેન ઉભા હોય ને એ જુદા તરી આવે, ઇ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ ક્રાઉડ. તો એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્સિસ માટે હંમેશા પ્રયત્ન કરો. તમે MBA થઈ જાઓ, CA થઈ જાઓ, CS થઈ જાઓ, 3-4 ડિગ્રીઝ ભલે ને 24 વર્ષ સુધી ભણવું પડે, ભણી લેવાનું. પછી પીપલ વિલ વોન્ટ યુ, પીપલ વિલ કમ ટુ યુ, કંપનીઝ હેવ ટુ કમ ટુ યુ. અને તમે કેવી પોઝિશન ઉપર બેસો, કઈ કક્ષાએ તમે જાઓ એ તમારી કલ્પનાની બહારની વાત છે. ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્સિસ ઇન યોર એકેડેમિયા ઇન યોર એક્ઝામ્સ ટુ સ્કોર ધ બેસ્ટ એન્ડ એટ ધેટ બીંગ એટ ધ ટોપ. પૃથ્વી પર એવા માણસો છે જેનો 5 કરોડ પગાર છે, વર્ષે 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. તમે ગૂગલ પર જઈને નામ નાખજો, જ્યોર્જ આલિસન ઓરેકલ કંપનીના CEO છે જે સોફ્ટવેર બનાવે છે. સિન્સ લાસ્ટ 5 યર્સ ઓન એન એવરેજ હિઝ એન્યુઅલ પે ઇઝ $200 to $250 million. એનો વાર્ષિક પગાર $200 million છે. તમે જોજો, હું તમને નામ આપું છું, ઓરેકલ અને જ્યોર્જ આલિસન. આ ખબર પડ્યું કયો આંકડો બોલ્યો? વોટ ઇઝ $200 million? $1 million ઇઝ 7 કરોડ રૂપીઝ. જો ડોલરનો અત્યારે તમે રાઉન્ડ ફિગર આપણે લઈએ કેલ્ક્યુલેશન માટે 70 રૂપિયા, $1 million એટલે 7 કરોડ રૂપિયા થયા, $200 million એટલે 1400 કરોડનો પગાર થયો. 1400 કરોડ રૂપીઝ પર એનમ ઇઝ હિઝ સેલરી, હિઝ પે. એટલે 12 મહિનાના 1400 કરોડ, એટલે 10 મહિનાના 125 કરોડ રાઉન્ડ ફિગર લઈએ છીએ આપણે. રોજના 4.5 કરોડનો પગાર. તું વડોદરાની કોઈ પણ કોલેજમાંથી MBA થઈ છે, તારી જિંદગીમાં આટલું નહીં કમાતું. વોટ ઇઝ 4.5 કરોડ? યુ નો દેટ ઇઝ પર ડે ઇન્કમ, સેલરી. મારે તમને એટલું જ કહેવું છે કે તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો છો ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક કોર્સિસ એન્ડ એક્ઝામ્સ. ઇફ યુ ડિસાઇડ યુ કેન, જે આપણે બોલ્યા ને, ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. કારણ કે જ્યોર્જ આલિસન 7મા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી એમના પગમાં પહેરવાના ચંપલ નહોતા, કારણ કે બહુ ગરીબ કુટુંબમાં ઉછરેલા, બહુ સામાન્ય ગામડાની સ્કૂલમાં એને પ્રાઇમરી એજ્યુકેશન મળ્યું. એના કરતાં તો તમે બધા અને આપણે બધા ભાગ્યશાળી છીએ ને, આપણને પ્રાઇમરી એજ્યુકેશન તો જ્યોર્જ આલિસન કરતાં તો સારી સ્કૂલ અને સારી જગ્યાએ મળ્યું છે ને.
Yes or no? To pachi. Now the onus lies on your shoulders. You have to decide. As simple as that. આતમે તમને આ એક પ્રસંગ કીધો. આવા ઘણા બધા લોકો છે હુ હેવ સ્ટ્રાઇડ ફોર એક્સેલન્સ ઇન ધર એકેડેમિક્સ, સ્ટ્રાઇડ ફોર એક્સેલન્સ ઇન ધર એક્ઝામ્સ. દે સ્કેલ્ડ અનબિલીવેબલ હાઇટ્સ બિયોન્ડ ઇમેજિનેશન. એટલે અહીંયા બેઠા છો તમે બધા, સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે. સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાન ને યાદ કરીને, પ્રાર્થના કરીને, આ સંકલ્પ 10 વખત ને 25 વખત બોલવાનો. સીધા એનર્જી બૂસ્ટ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય. કારણ કે તમે સેલિબ્રિટી છો, તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે, તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે, તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે, તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કંઈ એવું અભિમાનમાં નથી રાખવું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરીએ છીએ એવા આપણે થવું છે. એટલે એક્સેલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો જ. તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પહોરમાં આકાશમાં જોઈને, તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે. રોજ બોલતા એ, મારે પણ ત્યાં ચમકવું છે. કેટલું સરસ વાક્ય છે. દેટ ઇઝ કોલ એક્સેલન્સ ઇન યોર પરફોર્મન્સીસ. અને જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે. ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા. રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું, 10-1 વર્ષનો હતો, કે ચલો પપ્પા સાથે હું પણ જઉં. એ ત્યાં ગયો અને એના ફાધર વાળતા હતા ગાર્ડન. વિન્ટર ટાઈમ હતો એટલે બપોર 11-12 વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો જે થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે. એટલે એમને ત્યાં વાર્તા હતા ત્યારે પેલા નાના બાળક ત્યાં બેઠો હતો, એને બિગ બેંગ ટાવરમાં 12 વાગ્યા એટલે ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્પૂર્ણા થઈ. એનું નામ વેલિંગ્ટન હતું. એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજી વાર બેંગ વાગ્યો ને વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત એ નાનો બાળક બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. And really at the age of 22, Wellington became the mayor of London. એક સંકલ્પ લઈને ચાલો, રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી, એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ એ એક્સપ્લોર થશે કે ઇફ યુ ડિસાઇડ સમથિંગ એન્ડ રિપીટ ઇન યોર માઇન્ડ એવરી ડે દેટ આઈ વોન્ટ ટુ ડૂ ધીસ, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, તો કુદરતે એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો, એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે. પણ સંકલ્પ નહીં હોય ને, રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને, તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે, બહાર આવશે જ નહીં. ઇન ધ યર 2002 એટ ધ એજ ઓફ 52 The newly put Chief Minister of Gujarat, નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે. 2002માં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, હી સ્ટાર્ટેડ હિઝ ટ્યુશન ક્લાસીસ.
જે એમને ભણાવતા હતા એ પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું, કારણ કે બીએપીએસ સંસ્થા સાથે સંકળાયેલો પરિવાર છે. રોજ સવારે 7 થી 8, 15 કલાક ઇંગ્લિશ ભણતા. અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે. 52 વર્ષે એક ભાષા શીખવી અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે, તો તું તો 18 વર્ષે નવરો જ છું, તારે ક્યાં બીજું કંઈ કામ છે? Can't you excel? Yes or no? You can excel. People at this age can do. તમને આશ્ચર્ય થશે, મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે. લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, શી બીકેમ અ ડિપ્લોમા એન્જિનિયર એટ ધ એજ ઓફ 93. નાનપણથી એનું એક સ્વપ્નું હતું કે મારે એન્જિનિયર થવું, પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે, અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું આ સ્વપ્ન પૂરું ના થયું, પણ એમના મનમાં હતું. શી જોઈન્ડ એટ ધ એજ ઓફ 90 એઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ. She became diploma engineer at the age of 93. Unfortunately, convocation day na bija j divase emnu heart attack thi mrityu thayu. Pan emne emnu ek swapna 93 varshe pan puru karyu. Tyare tu aj enathi ardhana ardhano ardho chu. Umar ma ha? અડધાના અડધાના અડધો છું. તો યુ કેન ડૂ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા નહીં, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો, કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો, એ સંકલ્પ રોજ ઘૂંટજો. આઈ વોન્ટ ટુ ડૂ ઇટ, આઈ કેન ડૂ ઇટ, આઈ વિલ ડૂ ઇટ, રોજ કહેવાનું, થઈ શકે. તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ. તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછાય, તો એ જ પૂછાણું 20 માર્કનું 100માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ, તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો, કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ ઇન યોર લાઈફ. આવશે જ, લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. વિથ હોપ, વિથ એસ્પિરેશન્સ, વિથ ઓલ ધ સ્ટ્રેન્થ એન્ડ ઓલ ધ રિસોર્સિસ ધેટ યુ હેવ, કીપ મૂવિંગ. એ જ તો જીવન છે. દેટ ઇઝ હાઉ નાઉ ઇઝ ધ બ્રિજ ફ્રોમ એક્ઝામ્સ ટુ એક્સિલન્સ. એક્ઝામ્સ ટુ એક્સિલન્સ એટલે શું? ચેપ્ટર 1 ઇઝ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સ ટુ એક્સિલન્સ એટલે બાય યોર એક્ઝામ્સ, બાય યોર ક્વોલિફિકેશન્સ, બાય યોર એકેડેમિક અચીવમેન્ટ્સ, બાય યોર એક્સપિરિયન્સીસ, યુ લીવ એન એક્સિલન્ટ પ્રોફેશનલ લાઈફ, યુ લીવ એન એક્સિલન્ટ પર્સનલ લાઈફ, યુ લીવ એન એક્સિલન્ટ ફેમિલી લાઈફ,
You live an excellent social life. That is your exam to excellence. Am I right? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થયા અને સારા કોર્સિસ તમે કર્યા અને સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય. જો આઈઆઈએમ અમદાવાદમાંથી જે લોકો એમબીએ થાય છે, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, અત્યારે આઈઆઈએમ એનું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફર્ડ, યેલ, કાર્નેગી મેલન, કિલોંગ, આ બધા કરતા આગળ છે. ઇઝ ધી નંબર વન બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ આઈઆઈએમ અમદાવાદ. સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું થઈ જાય? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે? તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માટે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. તો એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના. બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેર એવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80, 90% પણ હશે. પણ વેર એવર યુ આર ટુડે, ટુમોરો યુ કેન ઇમ્પ્રુવ. ડુ યુ બિલીવ ધીસ? વેર એવર યુ આર ટુડે, વન સ્ટેપ અહેડ, ટુમોરો યુ ડેફિનેટલી કેન ઇમ્પ્રુવ. મૂવ વન સ્ટેપ અહેડ. ભગવાને મનુષ્યના શક્તિ આપી છે. જ્યારે એડમંડ હિલરીએ પહેલી વખત ટ્રાય કરો એવરેસ્ટ સર કરવાનો, ત્યારે ન કરી શક્યા, પાછું આવવું પડ્યું. પણ પાછા નીચે બેઝ કેમ્પમાં આવીને એમણે સરસ વાત કરી, એમને એવરેસ્ટ સામે જોઈને એવરેસ્ટને ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ સ્કેલ, આઈ વિલ સ્ટેન્ડ ઓન ટોપ ઓફ યુ. બીકોઝ હવે જે વાક્ય બોલ્યા છે ને, અદ્ભુત બોલ્યા છે. ઇટ ઇઝ રિટન ડાઉન ઇન ગોલ્ડન લેટર્સ ઇન હિસ્ટરી. એડમંડ હિલરી બોલેલા, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન. પર્વત તો નિર્જીવ છે, પર્વત તરીકે તારો વિકાસ નથી. હું સજીવન છું, મનુષ્ય તરીકે મારો વિકાસ છે જ. આઈ વિલ કમ અગેન, આઈ વિલ કોન્કર, એન્ડ હી ડીડ ઇટ. પછી એમણે રસ્તો શરૂ કર્યો એટલે આજે તો ત્યાંય ટોળું થઈ ગયું છે. તમે 2-3 દિવસથી ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 દિવસ પહેલાં ફ્રન્ટ પેજ ઉપર ફોટોગ્રાફ હતો. એવરેસ્ટ ઉપર પણ ભીડ, અહીંયા ખંડેરાવ માર્કેટમાં હોય ને એવી. હા, ખરેખર તમે ફોટોગ્રાફ જોજો, 3 દિવસ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ પેજ લાઈન હતી અને બિચારા 8-10 જણા તો લાઈનમાં ઉભા ઉભા ઠરી ઠરીને મરી ગયા અને 2-4 જણા લપસીને મરી ગયા, કારણ કે એનો વારો જલ્દી આવ્યો નહીં. પણ જો એઝ અ હ્યુમન બિંગ વી કેન ઓલવેઝ ગ્રો. ટેલ યોર સેલ્ફ એવરી ડે ઇન ધ મોર્નિંગ, આઈ કેન ગ્રો એઝ અ હ્યુમન બિંગ, આઈ કેન. પેરાઓલિમ્પિકમાંથી લોકો મેઇન સ્ટ્રીમ ઓલિમ્પિક્સમાં આવ્યા છે. તમને આશ્ચર્ય થશે, ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં તમે વાંચજો કે નાઉ ફિઝિકલી ચેલેન્જ્ડ, એટલે ફિઝિકલી ડિઝેબલ સ્ટુડન્ટ્સ, એટલે લેટ અસ યુઝ ધ બેટર વર્ડ ઇન ધી મોડર્ન ટાઈમ્સ, કે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન આર ચેલેન્જિંગ નોર્મલ સ્ટુડન્ટ્સ ઇન મેઇન સ્ટ્રીમ સ્કૂલ્સ. પરમ દિવસનો આર્ટિકલ વાંચ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. કારણ કે ડિફરન્ટલી એબલ્ડ હોય, એનામાં એકાદ વસ્તુની ખોટ હોય ને, એટલે એના મગજમાં ચેલેન્જ, એક કંઈક કરી દેખાડવાની ભાવના કે વાય એવરીબડી અહેડ ઓફ મી, લેટ મી ગો, એ જે આવી જાય છે ને, જબરદસ્ત એનર્જી ઉત્પન્ન થાય છે. એક નાની દેશી ઘટના કહું, તમને મજા આવશે. ઘણા વર્ષો પહેલાં અમે આ જૂનાગઢ પાસે ગીરમાં ગયેલા, ત્યાં રાત્રે લગભગ 12-1 વાગે એક ભરવાડના નેસડામાં ગયેલા, નેસ કહેવાય. પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સીની જોઈ હોય, સાંભળી હોય એવી નહીં, જોઈ હોય એવી 1-2 ઘટના કહો. કારણ કે જંગલમાં તમે રાત્રે 12 વાગે તો પછી કંઈ સીની જ વાત કરવાની હોય, ક્રિકેટની થોડે કરવાની હોય. એટલે એમણે મને વાત કરી કે હું 1 દિવસ ઢોર ચરાવતો હતો અને સિંહને સિંહણ નજીક આવ્યા, એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે અને શિકાર કરશે. એટલે મેં મારા ઢોરને તો નેસની અંદર મૂકી દીધા, પણ સિંહે મારો પીછો કર્યો
સિંહ દોડ્યો. હું કેટલા ફૂટ પાછળ હતો કે 10-12 ફૂટ? મેં કહું 10-12 ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસને બચવું અશક્ય છે. પણ કે આ તમને સામે દિવાલ દેખાય છે ને, હું કૂદી ગયો. મેં કહું વોટ આર યુ ટોકિંગ, 10-11 ફૂટની દિવાલ કૂદી ગયા તમે? તો કે અડ્યા વગર કૂદી ગયો. મેં કહું આ દિવાલ તમે કૂદ્યા? તો કે આ કૂદીને અંદર આવતો રહ્યો. માય ગોડ. મેં કહું હવે કૂદી શકો? તો કે ના. મેં કહું કેમ? સિંહ પાછો પડવો હોવો જોઈએ. સિંહ જો પાછળ પડે ને તો કૂદી જવું. વોટ ડઝ ધેટ મીન? વેન ઇટ કમ્સ ટુ સર્વાઈવલ, ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જીઝ દેટ આર વિધ ઇન યુ, વિચ ગોડ હેઝ ગિફ્ટેડ યુ, નેચર હેઝ પુટ ઇન યુ, ઇટ કમ્સ આઉટ ટુ ધી ફોર, ઇટ એક્સપ્રેસિસ ઇટ સેલ્ફ. એમ તમે પણ એક છે ને સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ ઉપર આવી જાઓ કે જો હું ખૂબ સારું નહીં ભણું, ઇફ આઈ ડોન્ટ હેવ એક્સિલન્સ ઇન માય એક્ઝામ્સ, માય એકેડેમિક કરિયર એન્ડ માય લાઈફ, આઈ વિલ નોટ બી એબલ ટુ સર્વાઈવ એટ ધ ટોપ મોસ્ટ લેવલ વેર આઈ વોન્ટ ટુ. એન્ડ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ, યુ ઓલવેઝ હેવ અ ગુડ ચોઇસ ટુ ક્રિએટ, યુ ઓલવેઝ હેવ અ ગુડ ચોઇસ દેટ યુ ગેટ અ ચાન્સ ફોર અ બિગ ચેન્જ. તમે બધા એવું તો ઈચ્છો છો ને કે હું પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલાં નાનો એવો મારો માર્ક મૂકીને જઉં, ઇન અ પ્રોજેક્ટ, ઇન અ ટ્રાન્સફોર્મેશન, ઇન અ ચેન્જ. યસ ઓર નો? તો દેટ કમ્સ બાય યોર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ. તમે એક્સિલન્ટ પરફોર્મન્સ કર્યું હશે તો યુ વિલ ઓલવેઝ be able to make a right choice in your life. The right choice at present is going for excellence in academics. Then you will stand a chance someday for a great change. Latron si yaad rakhjo, make a good choice right now, and the good choice is excellence in academics. Then you will stand a chance for a great change. The first part of the talk is over. Now I come to exam to excellence. Khali tamari academic qualification ama kaam ma nahi aave. Jo ave me aakho pravachan no color badlyo ha. Atyar sudhi hu tamne em kehto to ke khub saru academic qualification medvo ane karvanu chhe. Now I am telling you, from exams to excellence, not just your academic qualifications will work. It will play not even a major role. Beyond academics, there are many things that you need to learn, you need to develop, and you need to excel so as to go for excellence in everything in your life. E ghani badi vastuo che. Ema pehli moti vat che is your skills. From exam to excellence, the bridge is skills. Tamari pase technical know-how hoy, પણ ઘણી બધી બીજી બધી સ્કિલ્સ જોશે, હાર્ડ સ્કિલ્સ પણ જોશે અને સોફ્ટ સ્કિલ્સ પણ જોશે. હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર એક્સપિરિયન્સ, હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર અચીવમેન્ટ્સ, સોફ્ટ સ્કિલ્સ ઇઝ યોર પર્સનાલિટી, ઇઝ યોર એટીટ્યુડ, ઇઝ યોર બિહેવિયર, ઇઝ યોર સોફ્ટ સ્કિલ્સ. ઘણી વખત હું હસતા હસતા કહું છું કે બહુ જ સારી ટેકનિકલ સ્કિલ્સ હોય, પણ ટેકનિકલ સ્કિલ્સ આર રૂલ્ડ બાય પીપલ વિથ હાર્ડ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. ગુડ એકેડેમિક્સ ઇઝ રૂલ્ડ બાય ગુડ સ્કિલ્સ. અમેરિકામાં સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં બધા આઈટી પ્રોફેશનલ્સ કામ કરે છે. આપણને આનંદ થાય ને, ગર્વ થાય કે મારા પરિવારમાં મારા એક કઝિન બ્રધર છે, મારા એક સિસ્ટર છે, મારો એક બ્રધર છે ત્યાં સિલિકોન વેલીમાં, એટ સેન હોઝે હી ઇઝ એન એન્જિનિયર એન્ડ હી હેઝ અ પે ઓફ વન્ડરફુલ પે, 110,000 USD, 110,000 US ડોલરનો પગાર છે. ઇઝ ગુડ. પણ એના જેવા 500 જણાને પગાર જે વ્યક્તિ આપે છે જેણે કંપની ખોલી છે, એ પાછો બીકોમે નથી હોતો. અમેરિકન્સ આર વેરી સ્માર્ટ મેનેજર્સ, દેટ ઇઝ વાય ધે રૂલ ધ વર્લ્ડ. આપણને અહીંયા કહ્યું હોય ને કે હું તને 10 વ્યક્તિ આપું છું કંઈક કામ કરતો અહીંયા,
તો તને એમ થાય કે હવે અહીંયા તો બીજું શું કામ છે, કંઈ છે નહીં. અને તમે અમેરિકનને એમ કહો ને કે 10 વ્યક્તિ આપ્યું છે એને કંઈક કામ આપતો, તો 2 જણાને એમ કે આ રો વાઇઝ માણસ ગણી કાઢતો કેટલા છે. પછી બીજા 2 જણાને એમ કે આ સ્ક્રીન હજી થોડી 2 ફૂટ આમ રાખીએ કે આમ ફૂટ રાખીએ તો વિઝન કેટલું ક્લિયર વધે છે એ જરા ચેક કરતો. 3જા જણાને એમને એમ ઓડિયો રૂમમાં મોકલી દે કે આના સિવાય બીજા 2 માઇક્રોફોન પડ્યા છે કે નહીં જોઈ આવતો. દેશી ભાષામાં ધોળિયાને કામ સૂજે અને કામ લઈ શકે. અને આપણને કીધું કે કામ બધું બરોબર જ ચાલે, પછી એક્સિલન્સ ક્યાંથી આવે? દે આર માસ્ટર્સ એ સર્ટન ટાઈપ ઓફ સ્કિલ્સ. પ્રમુખ સ્વામી મહારાજ જે BAPS સંપ્રદાયમાં આ સંસ્થાના જે સંસ્થામાંથી હું આવું છું એના સર્વે સર્વા 65 વર્ષ સુધી હી વોઝ ધી પ્રેસિડેન્ટ. હી હેડ વેરી લેસ ફોર્મલ એજ્યુકેશન, હી વોઝ જસ્ટ 5th સ્ટાન્ડર્ડ પાસ. પણ એમની પાસે જે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ હતી ને, દેટ ઇઝ વાય વી એજ્યુકેટેડ 1300 યંગસ્ટર્સ ટુ દીક્ષા ડિઝાઇન્સ. That is why he could grow the organization to this level. Comparatively, it is easy to grow a corporate than an NGO of this class. Mujhe sanstha mati aavu chu, BAPS Swaminarayan sanstha is one of the largest organizations in the world. Dunyani pratham 10 sanstha mani ek sanstha chhe. Tame atladrama motu mandir joyu hase, just raise your hands, yes or no? Ha badda hai tyadi road upar thi pasa, that is 75 year old. Next year we are celebrating the platinum year of it. એની એન્સિલરી કેટલું બધું છે. સામે તમને 100-બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોવા મળશે. ચેરિટી હોસ્પિટલ્સમાં, ચેરિટી બેઝ હોસ્પિટલ્સમાં વડોદરાની એ બેસ્ટ હોસ્પિટલ છે. આમાં અંદર તમે જાઓ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રોમ ક્લીનલીનેસ ટુ સર્વિસીસ ઇઝ ઇન્ટરનેશનલ ક્લાસ. એની બાજુમાં અમારી હોસ્ટેલ છે જ્યાં 200 વિદ્યાર્થીઓ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિસિનના બધા રહે છે. એની પાછળ મોટું ઓપન ગ્રાઉન્ડ છે જ્યાં હવે 13,000 સિટિંગ કેપેસિટીનું ઓડિટોરિયમનું કન્સ્ટ્રક્શન શરૂ થશે. ત્યાં સામેના કેમ્પસમાં 8-સ્ટોરી બિલ્ડિંગ છે જ્યાં અબાઉટ મોર દેન 76 એસી એટેચ રૂમ્સ ફેર લોજિંગ બોર્ડિંગ ફેસિલિટીઝ. આગળ પછી અમારી આયુર્વેદ અને હોમિયોપેથી કેર માટે હોસ્પિટલ છે, નિરામય હેલ્થ સેન્ટર. એની આગળ તમે જાઓ એટલે 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અટલાદરા ગામમાં મંદિરની પાછળ જાઓ તો ત્યાં પણ એક સ્કૂલ પ્રાઇમરી છે. એટલે આવા એન્સિલરી બીજા 7 યુનિટ્સ છે અલોંગ વિથ ધ મેઇન કેમ્પસ. આવા નાના મોટા 1300 કેમ્પસીસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. 1300 અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. 5 ધોરણ ભણેલા હતા પણ એમની હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ, આઈ વિલ ટોક ઓફ સમથિંગ અબાઉટ ઇટ, જબરદસ્ત હતી. મોર દેન 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એકલા હાથે એમણે ઊભી કરી અને સફળ સંચાલન કર્યું. ઇઝ નોટ અ જોક, ઇઝ નોટ એન ઇઝી અટેમ્પ્ટ, ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ. દુનિયાના 18,000 ગામડાઓમાં 60 દેશોમાં જાતે ફર્યા. હી અપલિફ્ટેડ પીપલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. ટ્રેમેન્ડસ હાર્ડવર્ક. પણ એમનામાં એક બહુ જ મોટી સોફ્ટ સ્કિલ હતી, જે 3 વસ્તુ, પર્સનાલિટી, બિહેવિયર એન્ડ એટીટ્યુડ, ધીસ 3 મેક યોર સોફ્ટ સ્કિલ્સ. માણસને ઓળખવા, માણસો જોડે સંબંધો રાખવા, કઈ વ્યક્તિને કયા કામમાં જોડવી, કઈ વ્યક્તિ પાસેથી કયું કામ લેવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ માહેર હતા. અબાવ યોર ટેકનિકલ એન્ડ એકેડેમિક ક્વોલિફિકેશન્સ દેટ યુ હેવ ઓલરેડી એક્સેલ્ડ ઇન એન્ડ યુ નીડ ટુ એક્સેલ, યુ વિલ નીડ ધીસ સોફ્ટ સ્કિલ્સ ફોર યોર એક્સિલન્સ ફ્રોમ યોર એકેડેમિક કરિયર્સ ઓન ધ કોર્સ હેડ. એટલે એક્ઝામ્સ ટુ એક્સિલન્સમાં ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રિજ ઇઝ યોર સ્કિલ્સ. મેં કહ્યું એમ સિલિકોન વેલીમાં બધા પગાર આપનારા જે છે બધા બહુ સામાન્ય ભણેલા છે, પણ એ લોકોને ભણેલા વ્યક્તિઓનો ઉપયોગ કરતા સારી રીતે આવડે છે. હું હસતા હસતા ઘણી વખત વાત કરું છું કે 12મા ધોરણમાં 90% આવે ને
એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને એન્જિનિયર અને ડૉક્ટર બને, 15% ઓછા આવે ને, એટલે કે 75% આવે ને, એ કોમર્સ ફિલ્ડમાં જાય, કંપની ખોલે અને આ બંને જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, એટલે કે 60% એ પબ્લિક લાઈફમાં જાય અને આ બંને જણા માટે કાયદા નક્કી કરે. અને છેલ્લે હસતા હસતા કહું છું, ઇટ્સ જસ્ટ અ જોક, અ કેઝ્યુઅલ લાઈફ મોમેન્ટ. હજી 15% ઓછા આવે ને, 45% અંડરવર્લ્ડમાં જાય ને આ ત્રણેયને કંટ્રોલ કરે. તમે તાલીઓ પાડીને રાજી થઈને 45-60 કેટેગરીમાં આવવાનો પ્રયત્ન ના કરતા, પણ જસ્ટ અ લાઇટર વર્ડ. મારે એ એમ્ફેસિસ કરવો છે કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ અચીવમેન્ટ્સ એન્ડ એક્સેલન્સ આફ્ટર યોર એકેડેમિક લાઈફ, આફ્ટર યોર એક્ઝામ્સ. એક્સેલન્સ માટે આ સ્કિલ્સ બહુ જરૂરી છે. અમેરિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, એન્ડ્રુ કાર્નેગી. એ જ્યારે ઇન ધ લાસ્ટ ડેઝ ઓફ હિઝ લાઈફ ડેથ બેડ ઉપર સૂતા હતા, ત્યારે ત્યાં પશ્ચિમના જગતમાં એક રિવાજ છે કે કોઈ આવા મોટા માણસ હોય, પ્રતિષ્ઠિત હોય, જીવનના અંત સમયમાં હોય, ત્યારે એના અંતેવાસીઓ હોય, અટેન્ડન્સ હોય, એટલે સાહજિક એમને પૂછે કે સર તમારી શું ઈચ્છા છે, કે તમારા કોફીન ઉપર અમે શું લખીએ અથવા તમારા ટોમ્બ ઉપર અમે શું ઇન્સ્ક્રાઇબ કરીએ. ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે તમે એવું લખજો મારા ટોમ્બ ઉપર કે યર લાઈઝ અ મેન હુ ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ એમ્પ્લોયડ એન્ડ પેઇડ ટુ પીપલ હુ વેર મોર ઇન્ટેલિજન્ટ દેન હિમ. અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતાં વધારે બુદ્ધિશાળી માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો, એવું લખજો ને એવું લખેલું છે. એ શેનાથી બન્યું? સ્કિલ્સથી. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ છે ને, વિચ ઇઝ ધીસ થ્રી થિંગ્સ, યોર પર્સનાલિટી, યોર એટીટ્યુડ એન્ડ યોર બિહેવિયર્સ, ઇટ વિલ કાઉન્ટ મોર દેન યોર એકેડેમિક ક્વોલિફિકેશન્સ. બાય યોર એકેડેમિક એક્સેલન્સ વિલ બી એબલ ટુ ગો ટુ અ સર્ટન પોઈન્ટ. દેર આફ્ટર બાય યોર એક્સપિરિયન્સીસ, બાય યોર ટેલેન્ટ્સ, બાય યોર નો હાઉસ, બાય યોર બેક સપોર્ટ સિસ્ટમ્સ, યુ કેન ગો ટુ અ સર્ટન લેવલ. બટ બિયોન્ડ અ સર્ટન લેવલ યુ વિલ નીડ યોર પર્સનાલિટી, યોર બિહેવિયર્સ, યોર એથિક્સ, યોર એટીટ્યુડ્સ ટુ ગ્રો. કારણ કે તમને કામ કરતા કરતા 20 વર્ષ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જશે ત્યારે તમને એક વાતનો અહેસાસ થશે કે તમારી સાથે તમારી જ ઓફિસમાં તમારા સમકક્ષ 5 વ્યક્તિઓ છે જેની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પણ સરખું છે અને એક્સપિરિયન્સ પણ સરખો છે, અને 5માંથી 1 જણાને પ્રમોશન આપવાનું છે અને આવવાનું છે. એ 5માંથી 1ને જ આપવું એ ટોપ મેનેજમેન્ટ કેવી રીતે કન્સિડર કરશે જ્યારે બધાનું એકેડેમિક ક્વોલિફિકેશન, બધાનો એક્સપિરિયન્સ અને બધાનું પરફોર્મન્સ પણ સરખું છે? તો પછી એ 5માંથી કોણ આગળ જશે? તમારા એટીટ્યુડ્સ, બિહેવિયર્સ, એથિક્સ અને પર્સનાલિટી, એટલે તમારી સ્કિલ્સથી તમે આગળ જશો. આ તમને અત્યારે હું જે કહું છું એ અનુભવ નથી તમને, એટલે તમને એક સાહજિક લાગશે, પણ આફ્ટર 20 યર્સ યુ વિલ કમ ટુ નો દેટ ધીસ વોઝ એબ્સોલ્યુટલી રાઇટ. હું તો જોઉં છું ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર્સમાં, ફોર ટોક્સ, આઈ મીટ એન નંબર ઓફ પ્રોફેશનલ્સ ફ્રોમ ડિફરન્ટ ફિલ્ડ્સ, એન નંબર ઓફ કાર્પોરેટ્સ ફ્રોમ ડિફરન્ટ ફિલ્ડ્સ. આઈ હેવ લર્ન ધીસ ફ્રોમ ધેમ, કે હકીકત છે. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરજો. હવે શું છે હું તમને ટૂંકમાં સમજાવું, એટલે તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ પિક્ચર તૈયાર થાય. First is your skill with people, the most important aspect of life. How you handle work, a statement ubo boldi mukusho. How you handle work is secondary to how you handle people. A laine jajo am hriday upar kotrine jajo. How you handle people at your workplace, in your social circles, in your family,
counts more in your excellence in life than how you handle your work. That doesn't mean that you don't handle your work with excellence. ये तो करवानुं छे. पर बनने नु जारे percentage आवे ने, this counts out more. How you handle people. एनी माटे तमारे जे व्यक्तियों साथे रात दिवस नो नातो छे, काम नो अथवा संबंधों नो, एवी जे 15-25 व्यक्तियों तमारा लाइफ मा छे ने, एने fully accept करीने चालवानो, एने 100% acceptance आपवानो लाइफ मा. तमारा मोबाइल में तो 200-500 नंबर हसे, 1000-2000 हसे, इट्स ओके, संबंधो छे, संबंध छे, ओळखाणो छे, इट्स फाइन. पण एमांथी 15-25 व्यक्तिओ नक्की करी राखो के आ 15-25 व्यक्तिओ मने मारा जीवन में मारे जोईए, फॉर माय ग्रोथ, फॉर माय प्रोग्रेस, फॉर माय सक्सेस. तो ए 15-25 व्यक्तिओ साथे पछी कोई दिवस આપણા તરફથી કોઈ પણ તકલીફ સંબંધોમાં કે કામમાં ન થવી જોઈએ એના તરફથી થાય તો પણ આપણે મોટું મન રાખીને ચલાવી લેવાની. દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ સોફ્ટ સ્કિલ ઇન યોર પરસ્યુટ ફોર એક્સિલન્સ આફ્ટર યોર એકેડેમિક્સ, આફ્ટર યોર એક્ઝામ્સ. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપમાં હતા. ડૉક્ટર શાહ ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ સાજીક ભોજન લેતા હતા તે વખતે સામે બેઠેલા સાહજિક વાતચીત થતી હતી. એમાં ડૉક્ટર શાહે કહ્યું કે સ્વામી, અમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને એની નેગેટિવિટી જોઈ પછી એની નેગેટિવિટીમાં મારા મનમાં હંમેશા રહ્યા કરે છે કે આ વ્યક્તિ આવો. જ્યારે જ્યારે એને મળીએ ત્યારે અમારા મનમાં આ વાત આવી જાય છે. તમે આટલા બધા લોકોને મળો છો, એ લોકોની નેગેટિવિટી ખબર પણ હોય, એ લોકોને કોઈ નેગેટિવ પોઈન્ટ ખબર પણ હોય, છતાં તમે દરેકને પ્રેમથી મળી શકો છો, દરેકને સાથે વાતચીત કરી શકો છો, દરેક સાથે કામ કરી શકો. વોટ ઇઝ ધ રીઝન? પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ સોફ્ટ સ્કિલ શીખવાડી જેના દ્વારા એ જીવનમાં આટલા સફળ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું જ છે, નક્કી જ છે કે હવે અહીંયા ઓફિસમાં આવ્યો એટલે ધીસ આર ધ 5, 7 people, 10 people, 25 people એટ માય વર્ક પ્લેસ. મારે બધા સાથે કામ કરવાનું છે, દિવસમાં 8 કલાક રહેવાનું છે. જે વ્યક્તિઓ સાથે જીવનમાં આપણે પર્સનલ રિલેશન્સ છે, એઝ અ ફ્રેન્ડ, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ કઝિન, વોટ એવર, એવી વ્યક્તિઓ સાથે તમારે ફૂલ એક્સેપ્ટન્સ એટીટ્યુડ રાખવાનો કે એ વ્યક્તિમાં કદાચ વધારે અવગુણ હોય ને ગુણ ઓછા હોય તો પણ એના અવગુણ નહીં જોવા અને ગુણનો જ સ્વીકાર કરવાનો. તો તમે સાથે રહી શકશો, તો અમે સાથે કામ કરી શકશો, નહીં તો પ્રોબ્લેમ્સ. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે, પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે, અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. ધીસ ઇઝ અ 100% રિયાલિટી. એને એક્સેપ્ટ કરે ને ભાઈ હવે એને જુઠ્ઠું બોલવાની આદત છે અને ખોટું રિપોર્ટિંગ બોસ નહીં કરે છે, મારે આ બે વસ્તુથી એનામાં ધ્યાન રાખવાની છે, બાકી મારી સાથે જે કામ કરવાનું છે એમાં એક્સેલન્ટ પરફોર્મન્સ મારે આપવાનું છે, તો હું આવી રીતે કામ કરીશ. એને નેગેટિવ્સ જાણીએનો વાંધો નહીં, પણ ડોન્ટ અલાવ ધ નેગેટિવ્સ ઓફ ધ પર્સન યુ આર એસોસિએટેડ વિથ ટુ કમ ઓન ધ ફોર, ટુ કમ ઇન ધ ફ્રન્ટ એન્ડ ટેક કંટ્રોલ ઓફ યોર બિહેવિયર્સ વિથ હિમ. આ અગત્યનું છે. અમને 1200 જણાને પ્રમુખ સાહેબ મારે દીક્ષા આપી. ધ રેન્જ ઇઝ ફ્રોમ એન ઓર્ડિનરી આદિવાસી યુથ ટુ અ હાર્વર્ડ ડબલ ગ્રેજ્યુએટ. બહુ મોટી રેન્જ છે. પણ અમે પ્રમુખ સ્વામી મહારાજને અમારા 1200 સાથે બધા સાથે ફાવે, બધા સાથે કામ કરી શકે, એ એમની વર્કિંગ રેન્જ કેવી કહેવાય? તમને ચપરાસી જોડે પણ કામ કરતા આવડવું જોઈએ અને સીઈઓ સાથે પણ કામ કરવા આવડવું જોઈએ. એ સ્કિલ્સ વિચ ઇઝ કોલ રિલેશનશીપ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં પહેલી આ છે. દેટ વિલ બી ધ પાથ ટુ એક્સેલન્સ આફ્ટર યોર એક્ઝામ્સ. અમે 1100-1200 સંતો છે, એમાંથી 750થી પણ વધારે સંતો, ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. અમારા 50થી પણ વધારે સંતો દે હેવ સ્ટડીડ ઇન હાર્વર્ડ, સ્ટેનફર્ડ, કાર્નેગી મેલન, યેલ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, ડબલ MBAs થયા છે.
અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે લાખ 1.5 લાખ 2 લાખ ડોલરનો સેલરી છોડીને સંત થયા છે. અને એવા પણ સંતો છે જે 2 ચોપડી ભણેલા છે અને આદિવાસી વિસ્તારમાં મોટા થયા, એવા પણ સંતો છે. વી ટુગેધર આર રનિંગ ધી ઓર્ગેનાઇઝેશન. એ વી હેવ ઇનહેરિટેડ ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ સોફ્ટ સ્કિલ ફ્રોમ પ્રમુખ સાંઈ મહારાજ. આ તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી, આ બધા સંતોના બેકગ્રાઉન્ડ એજ્યુકેશન, એટલે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. તમને એમ સંતોને જો ને લોકોને એમ થાય કે જરા જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય એટલે અહીંયા આવી ગયા. હાઉ મેની ઓફ યુ આર અંડર 29? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. 98% of you sitting in the audience are under 29. Yes? Ha ke na? So, let me tell you, I finished my BE mechanical before you people were born. Okay? તમે જેટલા 29 કે 29 વર્ષથી નીચેના બેઠા છો ને, તમે આ પૃથ્વી ઉપર જન્મ્યા ને એ પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. ફ્રોમ BVM એન્જિનિયરિંગ કોલેજ, વલ્લભ વિદ્યાનગર. જ્યારે અમારા વખતમાં ગુજરાતમાં 5 જ એન્જિનિયરિંગ કોલેજ હતી, અત્યારે બિલાડીની ટોપની જેમ જે ગલીએ ગલીએ ખુલી છે એવું નહોતું. એટલે અત્યારે તમને જે 48% એ 52% એ 55% એ તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું નહોતું. પટેલ સાહેબ બરાબર, એ વખતે એન્જિનિયરિંગમાં એડમિશન કે મેડિસિનમાં એડમિશન મળવું, ઇટ વોઝ અ વેરી બિગ ઇવેન્ટ ઇન ધ ફેમિલી. બહુ જ મોટી વાત બની જતી હતી. મને MP શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું, પ્રમુખ સાંઈ મેડિકલ કોલેજ કરમસદ, MS મેડિકલ કોલેજ બરોડા, 3 મેડિકલ કોલેજીસ, નડિયાદ DDIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, BVM મિકેનિકલ એન્જિનિયર અને મોડાસા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 6 એડમિશન્સ ઓપન હતા. પણ આઈ વોન્ટેડ ટુ ગો ફોર માય UPSC પબ્લિક સર્વિસીસ, એટલે આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ કે મને વધારે ટાઈમ મળે પ્રેપરેશન. એટલા આઈ સર કે ના, મેડિસિન નથી ભણવું. આ તો મેં તમને બેકગ્રાઉન્ડમાં એટલે વાત કરી, તમને એમ ના થાય 2 ચોપડી વાંચીને કંઈક જોઈને સાંભળીને તમારી સામે એકેડેમિક્સની વાતો કરું છું. તમે જે અચીવ કરવા જઈ રહ્યા છો એ મેં 29 વર્ષ પહેલાં અચીવ કરી લીધું છે. ફ્રોમ ઓલ ધીસ એક્સપિરિયન્સ આઈ એમ શેરિંગ સમથિંગ વિથ યુ. આઈ હેવ ટ્રાવેલ ટુ 30 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ, 200 સિટીઝ. And perhaps this is my more than 10,000th talk to the public. And in the last 15 days, I traveled to 7 states, 17 cities and delivered 20 talks. એટલે આઈ એમ શેરિંગ સમથિંગ આઉટ ઓફ એક્સપિરિયન્સ. બંને છે મારી પાસે, એકેડેમિક્સ પણ છે અને એક્સપિરિયન્સ પણ છે. એ તમારા સારા માટે હું વાત કરું છું. મારે કોઈ સ્વાર્થ નથી અને હું કંઈ પૈસા લઈને બોલતો નથી. આઈ એમ ટોકિંગ સિન્સ 29 યર્સ એટ નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. ઇટ્સ માય સેલ્ફલેસ સર્વિસ ટુ સોસાયટી. એટલે તમારા સારા માટે હું વાત કરું છું. મારેમાં કોઈ સ્વાર્થ નથી. આજે આપણે મળ્યા, ફરી એક કદાચ મળીએ ના મળીએ, પણ તમને સારા વિચાર આપવા છે, તમને એક દુનિયા દેખાડવી છે કે તમે પણ ત્યાં પહોંચી શકો છો એવું કહેવા માટે અહીંયા આવ્યા છીએ. બાકી અમને બીજો કોઈ સ્વાર્થ નથી. તો લોકો સાથેના સંબંધ, હ્યુમન રિલેશન્સમાં તમે એક્સેલ થજો તો તમને બહુ જ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ગાંધીનગરમાં હતા, અક્ષરધામ ઉદઘાટન સમારોહ વખતે. એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ જ મોટા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, GS સૈનાની પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. હી સો પીપલ મીટિંગ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ યુઝ ટુ મીટ 500 પીપલ અ ડે. લોકોના પ્રશ્ન સાંભળે, સમાધાન કરી આપે. હી મેટ મોર દેન 2 મિલિયન પીપલ ઇન હિઝ લાઈફ ટાઈમ પર્સનલી એન્ડ કન્સોલ્ડ દેમ, સોલ્વ દેર પ્રોબ્લેમ્સ એન્ડ ગેવ દેમ અ હેપી વે ઓફ લાઈફ. GS સૈનાનીએ કહ્યું કે સ્વામીજી, વી ફિઝિશિયન્સ વી હેવ 6 સેન્સીસ. બધાને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. GS સૈનાની કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ, અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. 6ઠી સેન્સ અમારી એ હોય કે અમે લોકોની લાગણી, ભાવના, પ્રેમ સમજી શકીએ. પણ ધ વે યુ વર મીટિંગ પીપલ, ધ એક્સપ્રેશન્સ ઓન યોર ફેસ, ધ સ્માઇલ, ધ વોન્ટ ટુ ગીવ એટીટ્યુડ,
when you are meeting people. A bahu j moti vaat chhe. The want to give attitude when you are meeting people, that when I saw on your face, even my sixth sense could not pick up the love, the compassion with which you are meeting people. એટલે આ હ્યુમન સ્કિલ્સ સોફ્ટ સ્કિલ્સમાં આ યાદ રાખજો, જે પણ વ્યક્તિને તમે મળો, પ્રેમથી મળવું, સ્માઇલથી મળવું, એમાં કંઈ લેવા દેવાનું તો છે નહીં, એમાં કંઈ લઈ નથી લેવાનું, કંઈ આપી નથી દેવાનું. તો આ સોફ્ટ સ્કિલ્સ થોડીક આપણે ડેવલપ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક પાર્ટ ઓફ પર્સનાલિટી છે, ટ્રાય ટુ એડજસ્ટ યોર સેલ્ફ ટુ સિચ્યુએશન્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ, વિચ ઇઝ અ વેરી બિગ સ્કિલ. That will give you excellence from exams. Academic qualification to exams padi kari lidu. Thereafter excellence mate. Always remember. Try to change what you can change and then enjoy. Things that you can change, change it and enjoy. Things that you cannot change, accept it and enjoy more. Keep that attitude. હવે 21મી સદીમાં કોઈને બોલવાનો એવો અધિકાર નથી કે મને આમ જ ફાવે ને મને આમ જ ગમે ને મને આ જ અનુકૂળ છે. એ નહીં ચાલે. એટલી સિવિયર કોમ્પિટિશન છે બહાર. યુ વિલ હેવ ટુ બીકમ લાઈક વોટર, પાણી જેવા બની જવાનું. પાણીને વાટકીમાં મૂકે એટલે વાટકીનો આકાર પકડે, ગ્લાસમાં મૂકે એટલે ગ્લાસનો આકાર પકડે, ટબમાં મૂકે એટલે ટબનો આકાર પકડે છે ને. Be like water. Try to catch the shape according to the situation and circumstances, which is a big soft skill. Exam to excellence. Sanjogo paristhiti je nirman thai ne, e jovanu ke hu change kari shaku chu, to change kari levani. To suit you. And if you can't change, then you adjust yourself. Adjustments, acceptance and compromise is part of life. AAC, adjustments, acceptance and compromise is part of life. તમે ગમે તેવો તમારો ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હશે ને, ચલો ફોરગેટ ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ, તમારા લાઈફ પાર્ટનર ભવિષ્યમાં હશે ને, કદાચ તમને બરોડા ટાઉનમાં એવોર્ડ પણ મળ્યો કે મેડ ફોર ઈચ અધર કપલ, ધારો કે મળી ગયો, એ તમે લાયક છો ને મળ્યો, હું એમ નથી કહેતો, મેડ ફોર ઈચ અધર કપલનો તમને કદાચ અવોર્ડ પણ મળી ગયો, તો પણ ઇટ્સ અ 60-40 કોમ્બિનેશન. 60% બધું મેડ ફોર ઇચ અધર હોય અને 40% એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ હોય. કેવું આગળ બે ચાર જણા બેઠા છે ને, કોઈનું પોતાનું ધાર્યું કાયમ થતું નથી, ઘરમાંય નહીં ને ઓફિસમાંય નહીં. તારામાં બહુ વિલ પાવર હોય ને તો એક દિવસ તારા શેડ્યુલ પ્રમાણે તું દિવસ જીવી બતાવ. હું તો આ મોટા મોટા કોર્પોરેટ્સને ચેલેન્જ કરું છું કે સવારે 7 વાગે તમે તમારો દિવસનો શેડ્યુલ બનાવ્યો કે મારે 10 વાગે આ કરું, 10:30 આ કરું, 11 વાગે આ કરું, 2 વાગે આ કરું, 5 વાગે, એ આખો દિવસ તે જે સવારે નક્કી કર્યો પ્રમાણે જીવી બતાવ. કોઈ નથી કરી શકતું. 60-70% પહોંચે એટલે બહુ જ સારું કહેવાય. કારણ કે ઘણી બધી વસ્તુ તમે નહોતી ધારી એવી ઊભી થાય, લોકો નહોતા ધારે એવા મળવા આવી જાય, કંઈક ઇશ્યુ ઊભો થાય, ક્લોઝ ફ્રેન્ડ હોય, એના નિયર એન્ડ ડિયર વનમાં કંઈક ઇન્સિડન્ટ બની ગયો, તારે હોસ્પિટલ રશ થવું પડે, વોટ એવર. તો થોડો એટીટ્યુડ, ઈગો ઓછો રાખવાનો કે મને ફાવે મને ગમે એ પ્રમાણે હું કામ કરું, મને ફાવે મને ગમે એ પ્રમાણે હું રહું, 21મી સદીમાં શક્ય જ નથી. એડજસ્ટમેન્ટ્સ, કોમ્પ્રોમાઇઝ રાખવું જ પડશે તો જ ચાલશે, નહીં તો નહીં જ ચાલે. વળવાની, ઝૂકવાની, નમી દેવાની, જતું કરવાની, મન મોટું રાખવાની ટેવ અત્યારથી શરૂ કરી દેજો. ધીસ ઇઝ અ વેરી બિગ સોફ્ટ સ્કિલ. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કરતા, જ્યારે પૂર આવે ને ત્યારે મોટા મોટા ઝાડ છે ને મૂળિયામાંથી ઉખડી જાય, અને નારી પેલી ઘાસની દ્રો હોય ને એ પૂરનું પાણી એની ઉપર આવે એટલે નમી જાય, પાણી ઉપરથી ફરી વળે પાછું ઓસરી જાય એટલે પાછી બેઠી થઈ જાય. એના રૂટ્સ બહુ ડીપ નથી.
પણ એ પૂર ખમી જાય છે અને 100-100 વર્ષ જૂના ઝાડ 20-20 ફૂટ ઊંડા મૂળ એ ઉખડી જાય છે. એનું કારણ શું? કે અડગ રહે છે અને આ દ્રો છે, ઘાસ છે, નમી જાય છે. એટલે નમતા અને ઝૂકતા શીખજો, નહીં તો સારી સારી જોબ હાથમાંથી જતી રહેશે, સારા સારા પોર્ટફોલિયોઝ હાથમાંથી જતા રહેશે, એક્ઝામ્સ ટુ એક્સિલન્સ સુધી નહીં પહોંચાય, સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી જતી રહેશે. હું એમ નથી કહેતો કે તમે યસમેન થઈ જાઓ, તમારો એક સ્ટેન્ડ હોય, તમારો એક એટીટ્યુડ હોય, એની ના નથી. પણ જ્યારે તમે એવો સંજોગ જુઓ, એવી પરિસ્થિતિ જુઓ, એવો એક માહોલ જુઓ, ત્યારે કદાચ પોતાનો અભિપ્રાય મૂકી દઈને ગો વિથ ધ પીપલ, ગો વિથ ધ સ્વે, ગો વિથ ધ ટાઈડ, ગો વિથ ધ ગ્રુપ, એ બહુ મોટી સોફ્ટ સ્કિલ છે. એટલે સર્કમસ્ટેન્સીસ એન્ડ સિચ્યુએશન્સને અનુકૂળ થઈ જવાનું, મગજમાંથી કાઢી જ નાખવાનું કામ મને ફાવે કે ન ફાવે, બધું મને ફાવે જ. મને પિઝા ફાવે, એ તો જોકે ફાવે જ છે, અને રોટલો પણ ફાવે, રોટલી પણ ફાવે, ભાખરી પણ ફાવે, બધું ફાવે. આ મેં તમને સામાન્ય દ્રષ્ટાંતથી કીધું, એની પછી શું સમજવાનું? મને કડક બોસ પણ ફાવે, ઢીલો બોસ પણ ફાવે, સ્ટ્રિક્ટ બોસ પણ ફાવે, અને રેડિયાળ બોસ હોય એ ફાવે. એની જોડે રમત રમતા આવડી જવી જોઈએ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ કપ રમવા માટે ત્યાં ગઈ છે અને કોઈ બેટ્સમેન એમ કે હું સ્પિન બોલિંગ, બોલ ધીમા ધીમા પડતો ને તો રમી શકું, પણ પેસ નહીં રમી શકું. એ તો યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ, બધું જ આવડવું જોઈએ. પેલો 19 વર્ષનો પાકિસ્તાનનો સ્પીડસ્ટર છે, આ વખતે ટીમમાં છે, ઇઝ બોલિંગ એટ 150 કિલોમીટર્સ પર આવર, 100 માઇલની ઝડપે બોલ નાખે છે. 19 વર્ષનો છોકરો છે. ઇફ ઈ ગોઝ દેન ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ હેવોક વર્લ્ડ કપમાં. જો એ ચાલી ગયો, એની લાઈન એન્ડ લેન્થ ચાલી ગઈ, તો વેરી ડિફિકલ્ટ ફોર ટોપ ઓર્ડર બેટ્સમેન ઓફ એની કન્ટ્રી. અમે તમને એટલા માટે વાત કરી કે જીવનમાં બધી સિચ્યુએશન આવશે, બધી પરિસ્થિતિ આવશે. યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ લાઈક વોટર, યુ હેવ ટુ બી મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટી સોફ્ટ સ્કિલ પઝેશન્સ વિથ યુ, કે યુ વિલ એડજસ્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ વિથ થિંગ્સ, સર્કમસ્ટેન્સીસ એન્ડ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાહજિક બોલેલા કે મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. આ એક સૂત્ર લઈને ઘરે જજો, ધીસ વિલ ક્રિએટ એક્સિલન્સ આફ્ટર યોર એક્ઝામ્સ. મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. એનું મતલબ નથી કે બધી વ્યક્તિને આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ બનાવી લેવાના છે, પણ જ્યારે જેની સાથે કામ કરવાનો અવકાશ આવી ગયો, યુ ગોટ માય પોઈન્ટ, જ્યારે જેની સાથે કંઈ કામ કરવાની એક વાત આવી ગઈ, તો એને એડજસ્ટ થઈને એકવાર કામ પૂરું કરી નાખવાનું, એ સ્કિલ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, નાની રૂમ હતી, કોઈ કહ્યું કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે નાની રૂમ હોય તો બહુ સારું, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટો હતા, રૂમ વોઝ સ્પેશિયસ. સમબડી સેડ કે સ્વામી આ સ્પેશિયસ રૂમ, ધીસ ઇઝ ગુડ, સ્પેશિયસ રૂમ જોઈએ. સ્વામી કે આ સ્પેશિયસ રૂમ હોય તો સારી, વધારે લોકો બેસી શકે. એટીટ્યુડ. સ્મોલ રૂમ ઇઝ ઓલ્સો ગુડ, અ સ્પેશિયસ રૂમ ઇઝ ઓલ્સો ગુડ. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર માઇન્ડસેટ, ઇટ ડિપેન્ડ્સ અપોન યોર માઇન્ડસેટ. સર્કમસ્ટેન્સીસ, સિચ્યુએશન્સ, આઈ ટેલ યુ ઇવન ક્લાઇમેટ્સ એન્ડ સ્કોર્સ ઓફ નેચર્સ ઓફ પીપલ વોન્ટ ટચ યુ ઇફ યુ ડિસાઇડ ટુ હેવ ધ એટીટ્યુડ ઓફ એડજસ્ટમેન્ટ્સ, એક્સેપ્ટન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો આ સોફ્ટ સ્કિલ શીખજો. ત્રીજી એક મોટી વાત છે સ્કિલ્સ પછી, યોર વેરી મચ ક્લેરિટી ઇન યોર થોટ પ્રોસેસ, ક્લેરિટી ઇન યોર એક્ઝિક્યુશન ઓફ થોટ્સ એન્ડ ક્લેરિટી ઇન અચીવિંગ ધ ફાઇનલ રિઝલ્ટ. આ ત્રણેય વસ્તુ માટે ક્લેરિટી લાઈફમાં રાખજો. દ્વિધા થવાની, આ કરિયર ચૂઝ કરું કે આ કરું, એ દ્વિધા થાય, અને દ્વિધા થાય સારું, થોડી માઇન્ડને કસરત થાય. યુ ગોટ માય પોઈન્ટ? પ્રોઝ એન્ડ કોન્સ તમે વિચારો ને, કે આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, થાય ના થાય, એવું વિચારવા માટે દ્વિધા ઊભી થાય સારું છે. ડાઉટ્સ અને ટ્રાઇંગ ટુ ક્લિયર ધ ડાઉટ્સ વિથ ધ એક્સરસાઇઝ ઓફ યોર માઇન્ડ, પુટિંગ ઓલ યોર રિસોર્સિસ બિહાઇન્ડ ઇટ, ઇઝ ધ બિગેસ્ટ માઇન્ડ ડેવલપર
બહુ મોટા મોટી એક્સરસાઇઝ છે, એટલે થવા દેવાની. એટલે મૂંઝવણ થાય તો સારું છે, મજા આવે. ગભરામણ થાય ને તો સારું છે, ઇઝ અ ગુડ ટીચર. કન્ફ્યુઝન્સ ઊભા થાય સારું છે, ઇટ્સ અ ગુડ ટીચર. આ બધું તમને એક્સિલન્સ તરફ લઈ જશે. એક્ઝામ ટુ એક્સિલન્સ ઇઝ નોટ અ કેક વોક. હા, તમને એમ કે મારી પાસે 3 ડિગ્રી છે અને હું ફ્લાઇંગ કલર્સથી પાસ આવ્યો અને મને ગોલ્ડ મેડલ 6 સબ્જેક્ટમાં મળેલો છે, ને દેટ ડઝ નોટ ગેરંટી અ ગુડ જોબ. ઇવન ઇફ યુ ગેટ અ ગુડ જોબ વિથ ધસ, ઇટ ડઝ નોટ ગેરંટી અ ગુડ ટેન્યોર. હા, એની માટે આ તંત્ર પાછું એક જુદું છે. હસતા હસતા એક ક્લાસ 3 કર્મચારીએ મને કહેલું કે સ્વામી, હું 35 વર્ષથી અહીંયા ઓફિસમાં છું એઝ અ ક્લાર્ક, અને તમને હસતા હસતા એક વાત કરું કે મેં લગભગ 10 CEOને આ ઓફિસમાંથી કામ કરતાને જતા જોયા છે. મેં કહું 10 CEO બદલાણા, પણ તું એનો એ? તો કે યસ. તું શું ભણેલો છું? તો કે હું તો સ્વામી 12મું પાસ છું. હું 10 CEO સાથે તે ક્લેરિકલ વર્ક બધું કર્યું? તો કે હા. મેં કહું એ તારી સફળતાનું રહસ્ય શું? તેણે મને બહુ એક સરસ જવાબ આપ્યો. એ કે નવા સાહેબ આવે ને એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના. લે, નવા સાહેબ આવે એટલે પહેલા 5 દિવસમાં સાહેબને માપી લેવાના કે આમને શું ફાવે છે, શું નથી ફાવતું, શું ગમે છે, શું નથી ગમતું, એમના ટાઈમિંગ શું છે, ઉઠક બેઠક, આવવા જવાના, કેવા લોકોને મળવા ઈચ્છે છે, કેવા લોકો ગમે છે, કેવા કામ એમને ગમે છે, કયા ટાઈમે સાહેબને આપણે વાત કરાય, કયા ટાઈમે ન કરાય, એવું પહેલાં 5 દિવસમાં મારા 10-15 ક્રાઇટેરિયા છે. બોલો, આ એક્સિલન્સ. બીજું શું? 10 CEO સાથે 35 વર્ષ એક જ ઓફિસમાં ક્લેરિકલ વર્કમાં સક્સેસ જવું, ક્યારનો ફાયર થઈ જાય ખબર છે? કે 5 દિવસમાં પછી હસતા હસતા કીધું સાહેબનું પાણી બધી રીતે હું માપી લઉં, પછી સાહેબને ગમે એ પ્રમાણે જ આપણે એડજસ્ટ થઈ જઈએ. મેં કહું મને એક નાનું દ્રષ્ટાંત આપતો, પ્રેક્ટિકલ એક નાનું દ્રષ્ટાંત આપતો. તો કે અત્યારે જે સાહેબ છે ને એ ઓફિસમાં બેસે ને એટલે તરત એમને ચાની આદત છે. એમને મને 2 વખત આવું કહ્યું એટલે હું સમજી ગયો કે સાહેબ આવે એટલે તરત ચા પાડી. અને જૂના સાહેબ હતા ને એ ઓફિસમાં આવીને પહેલાં 1 કલાક અગત્યના કામ પતાવે ને પછી ચા માંગતા. તો જ્યારે ચા માંગે ત્યારે આપણે ચા પીએ. આ નાની વાત નથી. હા, આ તમને બહુ જ સામાન્ય અને નાની વાત લાગે છે, પણ એડજસ્ટમેન્ટ્સ તમારે કરવાના થશે ને વર્ક પ્લેસ ઉપર, ત્યારે તમને આ બધી વાતની અગત્યતા બહુ સમજાશે, બહુ જ તમને ખ્યાલ આવશે. એટલે આ પણ એક બહુ જ મોટી સ્કિલ છે, એ તમારે તમારે ડેવલપ કરવાની. લગભગ 1 કલાક ઉપર થઈ ગયો, આપણે છેલ્લી 5 મિનિટમાં વાત પૂરી કરીએ. એક્ઝામ ટુ એક્સિલન્સમાં એક મોટી વાત એ છે, હાવ યુ હેન્ડલ ફેલિયર્સ ઇન લાઈફ. ઝાટકા આવવાના, કરંટ લાગવાનો, પીછેહટ થવાની, ભોંય ઉપર પડવાના, આ બધી જીવનની હકીકતો છે. બધું જ થવાનું છે. નો બડી હેઝ રીચ્ડ એટ ધ ટોપ વિધાઉટ સીઈંગ સેટબેક્સ, ફેલિયર્સ. હા કે ના? તમે એ વખતને હેન્ડલ કેવી રીતે કરો છો ને એ અગત્યનું છે. મારા એક ફ્રેન્ડ છે દિલ્હીમાં, એનો યરલી પે 20 કરોડ છે. મેં એને કહ્યું એટલે તમારા લોકોનું ઇન્ટરવ્યૂ ખુલે કે તમને લોકોને સીધા હાયર કરે? કે નાના ખુલે ને, કારણ કે આ લેવલની પે. એટલે તો મેં કહ્યું તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને ઇન્ટરવ્યૂમાં પૂછે શું? એ અગત્યનું ને. તમારો 10-15 હજારનો ઇન્ટરવ્યૂ તો પૂછે ક્યાંથી ભણ્યો, કઈ કોલેજમાંથી ભણ્યો, લાગતા સર્ટિફિકેટ બતાવતો. 20 કરોડનો એન્યુઅલ પે આપવાનો એને પૂછે શું? અને પૂછનાર વ્યક્તિનું કેલિબર શું? કેનો ઇન્ટરવ્યૂ લે? અને 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય. હવે એને ઇન્ટરવ્યૂમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ મેનેજમેન્ટ, HR, નેટવર્કિંગ કંઈ પૂછવાનું નથી. એ ઓલરેડી 15 વર્ષથી ઘણી કંપનીઓમાં હતો, જે કંપનીઓમાં 15-20 હજાર કર્મચારીઓ હતા, 500 હજાર કરોડ, 5-25 હજાર કરોડ ટર્નઓવર હતું, દુનિયાના 50 દેશોમાં એણે વહીવટ કર્યો. એટલે એને આ બધું હવે પૂછવાનું જ નથી.
તેને પૂછે શું? I just asked him. એટલે ઇટ વોઝ આઉટ ઓફ ઇન્ક્વિઝિટિવનેસ. વોટ એક્ઝેક્ટલી આર યુ આસ્ક્ડ? એણે મને બહુ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછે ને એક કલાકમાં જવાબ આપવાનો, એક કલાક સુધી અમારો જવાબ સાંભળવાનો. ત્રણ ઇન્ટરવ્યુઅર બેઠા હોય, દે જસ્ટ આસ્ક અસ અ વેરી સિમ્પલ વન ક્વેશ્ચન, એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઇબ અ સિવિયર ફેલિયર ઓફ યોર લાઈફ બિકોઝ ઓફ યોર રોંગ ડિસિશન એન્ડ હાવ યુ હેન્ડલ્ડ ઇટ. સ્ટાર્ટ ધ સ્ટોરી. તમારા જીવનની એક ગંભીર ભૂલ થઈ હોય અને સિવિયર ફેલિયર અને સેટબેક આવ્યો હોય, યુ કેમ ક્રેશિંગ ડાઉન ઓન અર્થ ફ્રોમ અ હાઈ પોઝિશન, હાઉ ડીડ યુ હેન્ડલ યોર સેલ્ફ એટ દેટ ટાઈમ, યોર ઇમોશન્સ, એક્સપ્રેશન્સ કમિંગ આઉટ ઓફ દેટ ઇમોશન્સ, યોર થોટ પ્રોસેસિસ એટ દેટ ટાઈમ, હાવ યુ કંટ્રોલ્ડ યોર માઇન્ડ એટ દેટ ટાઈમ, હાવ યુ કંટ્રોલ્ડ યોર બિહેવિયર્સ એન્ડ યોર રિલેશન્સ એટ દેટ ટાઈમ. સ્ટાર્ટ ધ સ્ટોરી. અમે સાંભળીએ, કારણ કે આ લોકોને એટલું જ જોવું છે, આને રેઇન્સ ઓફ ધ કંપની આપે હાથમાં તો એ ગ્રોથ તો કરવાનો જ છે. એટલે તમારા શું નવા નવા પ્લાન છે અમારી કંપની માટે નથી પૂછવાનું, તેની પાસે 50 છે જ, કારણ કે 20 કરોડનો માણસ છે. પણ કદાચ કાલ સવારે મોટી તકલીફ ઊભો થાય તો આ માણસ હેન્ડલ કરી શકે એમ છે કે નહીં, એટલું જ એનું કેલિબર ચેક કરવાનું છે. એ કેલિબર જ એનું ચેક થાય છે આ લેવલ ઉપર. આ લેવલ ઉપર બીજી સ્કિલ્સ જ ચેક નથી થતી. What I mean to say is, how you handle failures in your life is you. How you attain success is definitely you, but that is a small you. The bigger you is how you handle failures and setbacks in your personal life, in your family life, in your professional life, in your social life. To failures માટે એક બે guidelines તમને સરસ આપવાની. એ આખો એક બીજો વિષય છે, પણ I'll just touch to the point. Failures માટે પહેલું તો release yourself of the authority that you have given somebody of deciding whether you are a failure or success in life. Majority is this. Subconscious mind માં દરેક લોકોને આવું જ હોય છે કે આમ લોકો મને ફેલિયર ગણશે કે સક્સેસ ગણશે, હું આમ શું છું એકચ્યુઅલી. વાય આર યુ ગિવિંગ દેટ ઓથોરિટી એન્ડ પાવર ટુ પીપલ? આપણી મેન્ટાલિટી એટલી ચીપ છે. આઈ ટેલ યુ, 21st સેન્ચુરી જનરેશન, આ તમે મિલેનિયલ્સ છો ને, તમારું માઇન્ડ ઘણું બધું વીક છે. તમે સામાન્ય શર્ટ લેવા જાઓ ને તો પણ તમારી જાતને 5 વખત પ્રશ્ન પૂછો કે આ શર્ટ પહેરીને હું કેવો લાગીશ. દેટ ઇઝ અ રોંગ ક્વેશ્ચન. તને ગમ્યું છે, લઈ લે અને પહેરી લે, કેવો લાગીશ શું? યુ ગોટ માય પોઈન્ટ? ઇટ્સ અ ડિફરન્ટ પોઈન્ટ વ્યૂ. તમે તમારો ડ્રેસ લેવા જાઓ છો, કપડાં લેવા જાઓ, ત્યારે પહેલો જ આ પ્રશ્ન હોય છે કે હું આમાં કેવો લાગું. હા કે ના? ટેલ મી અ બોલ્ડ યસ ઓર નો. એ ખોટો પ્રશ્ન પૂછો તમે તમારી જાતને. પ્રશ્ન એ પૂછવાનો છે કે મને ગમે છે, ફિનિશ. આઈ એમ બાઈંગ ઇટ, ઇટ્સ માય મની, આઈ હેવ ટુ વેર ઇટ, એન્ડ આઈ વેર ઇટ બીકોઝ આઈ લાઈક ઇટ, એઝ સિમ્પલ. અને કોઈક તમને એમ કદાચ કહી પણ દે કે ધીસ ઇઝ નોટ ગુડ ઓન યુ, ત્યારે કોઈ કહે કે તને આ બરોબર આમ ખબર નહીં, આ કલર સ્કિન ટોન તારા સાથે આ કલરને મેચ નથી થતો, ધીસ ઇઝ નોટ અ ગુડ કોમ્બિનેશન. સિમ્પલી વન આન્સર વિથ યોર કોન્ફિડન્સ, I like it, so I wear it. એવું રોજ સવાર ઉઠીને લોકો અમને કહેવા, અમને શું કરવાનું? અમે તો 26 વર્ષથી આ જ કપડાં પહેરે, કોઈક અમને આવું કહેવા માંડે, તમારો એટીટ્યુડ સ્ટ્રોંગ ન હોય શું કરવાનું? I liked it, I love it, so I wear it, simple. એટલે મેક યોર માઇન્ડ સ્ટ્રોંગ, ડોન્ટ બી ડિપેન્ડન્ટ અપોન પીપલ, ડોન્ટ ગીવ પાવર્સ ટુ પીપલ અરાઉન્ડ યુ ટુ ડિસાઇડ વેધર યુ આર અ ફેલિયર ઓર સક્સેસ. યુ હેવ ટુ ડિસાઇડ વેધર યુ આર અ ફેલિયર ઓર સક્સેસ ઓર સમવેર ઇન બિટવીન. એક જાપાનમાં છોકરો એન્જિનિયર થયો અને જુનિયર એન્જિનિયર્સની જોબ ખુલી મિત્સુબિશીમાં. એટલે એ બિચારો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને ત્યાં એને ટેકનિકલ ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કર્યો કે ભાઈ આનું ટેકનિકલ નોલેજ એટલું બધું છે નહીં કે આપણે એને મિત્સુબિશીમાં રાખીએ. એ ઘરે પાછો ગયો, 6 મહિના સુધી જોબ નહીં, તો આખો દિવસ મગજ બગાડો, એની કરતાં ગેરેજમાં જઈને કંઈક કામ કરીએ. તો એણે તો ચલો આપણે એક બાઇક બનાવીએ, એમાં શું? તેણે એક 2-વ્હીલર બનાવ્યું અને 2-વ્હીલર જાતે જ લઈને ગામમાં નીકળ્યો. તો બધા કહે આ ક્યાંથી લઈ આવ્યો? આપણે બનાવ્યું. મસ્ત મેં બનાવ્યું.
અને એમ કરતાં કરતાં એના કોઈક ફ્રેન્ડે કીધું મને આવું એક બનાવી આપને, એને બનાવી આપ્યું પોતાના જ ગેરેજમાં. ત્રીજા ફ્રેન્ડે કીધું મને એક બનાવી આપને, એને બનાવી આપ્યું. એટલે થોડી ઇન્કમ શરૂ થઈ અને કામ મળ્યું. એમ કરતાં કરતાં એ ખૂબ આગળ વધ્યો, ખૂબ મોટી કંપની બની. આઈ એમ ટોકિંગ ઓફ દેટ જુનિયર એન્જિનિયર્સ નેમ વોઝ સાઇચિરો હોન્ડા એન્ડ ધ કંપની ઇઝ હોન્ડા. સાઇચિરો હોન્ડાને મિત્સુબિશી રિજેક્ટ કરેલા હતા કે ઈ ડઝન્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ ટુ વર્ક ઇન મિત્સુબિશી. તેના ટેકનિકલ નોલેજથી એને 10 મિત્સુબિશી ખરીદી લે ને એવી કંપની ઊભી કરી દઈ આજે. એટલે ડોન્ટ અલાઉ પીપલ ટુ જજ યુ. ઓકે, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના ક્લોઝ ફ્રેન્ડ્સ કે તમને લાગે કે આ માણસ ઓપિનિયન બરોબર, કપલ ઓફ ઓપિનિયન્સ લઈ લેવાના. બાકીનો ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ થવાનું. યુ શુડ બી કોન્ફિડન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, યોર એકેડેમિક્સ, ઓન્લી ધેન યુ ગો ફોર એક્સલન્સ. એઝ સિમ્પલ એઝ દેટ. અને વારે વારે ફેલિયર આવે ને એમાંથી શીખી લેવાનું, આગળ વધવાનું. હાઉ મેની ઓફ યુ હેવ સીન માઇકલ જોર્ડન પ્લેઇંગ બાસ્કેટબોલ? અહીં તો ગેમ ઓછી પ્રેલેવન્ટ છે, એટલે ઓછા 10 જ ઉજા છે. વોટ ઇઝ સચિન ટુ ક્રિકેટ ઇઝ જોર્ડન ટુ બાસ્કેટબોલ. અમેરિકાની નેશનલ ગેમ છે. હિઝ હેન્ડ્સ આર હેન્ડ્સ ઓફ ગોડ. તમે કદાચ રાત્રે ગૂગલ ઉપર જઈને માઇકલ જોર્ડન નાખજો એટલે તમને એની રમતો બધી દેખાડશે, અને એમાં એક્સક્લુઝિવ્સ ઓફ હિમ યુ ફીલ કે ઇઝ અ લાઈક સચિન તેંડુલકર ઇઝ અ વેરી ટેલેન્ટેડ, અ જીનિયસ, અ ગોડ ગિફ્ટેડ પ્લેયર. એમના રિટ હી અર્ન બિલિયન્સ ઓફ ડોલર્સ આઉટ ઓફ હિઝ ટેલેન્ટ એક્સલન્સ. એમના રિટાયરમેન્ટ વખતે એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સચ અ હ્યુજ સક્સેસ. એમને બહુ સરસ જવાબ આપ્યો, આઈ લાઈક દેટ લાઈન વેરી મચ. એમણે કહ્યું કે આઈ ફેલ્ડ 9000 અટેમ્પ્ટ્સ એટ ધ બાસ્કેટ, નોટ ઇન પ્રેક્ટિસ મેચિસ, હા, ઇન રિયલ મેચિસ. આઈ હેવ ફેલ્ડ 9000 અટેમ્પ્ટ્સ એટ ધ બાસ્કેટ. આઈ હેવ લોસ્ટ 300 ક્રિટિકલ ગેમ્સ. ક્રિટિકલ એટલે જો એ ગેમ એ જીત્યા હોત તો એ ટુર્નામેન્ટમાં આગળ જાય, અને હારી ગયા એટલે ટુર્નામેન્ટની બહાર નીકળી ગઈ એની ટીમ. સો આઈ હેવ ફેલ્ડ ટુ ટેક માય ટીમ ફોરવર્ડ ઇન ધ ટુર્નામેન્ટ, લુઝિંગ મોર ધેન 300 ક્રિટિકલ ગેમ્સ ઇન માય લાઈફ. ત્રીજું વાક્ય બોલ્યા કે ઓન 26 ઓકેઝન્સ વેન આઈ વોઝ એન્ટ્રસ્ટેડ બાય માય ટીમ ટુ ગો ફોર ધ ફાઇનલ શોટ, આઈ હેવ ફેલ્ડ. કારણ કે એ શોટ જો બાસ્કેટમાં જાય તો એની ટીમ જીતી જાય, ટુર્નામેન્ટ મેચ નહીં, અને એ સ્કોર ના થાય તો એની ટીમ હારી જાય. ઓન 26 સચ ઓકેઝન્સ વેન આઈ વોઝ એન્ટ્રસ્ટેડ ફોર ધ ફાઇનલ વિનિંગ શોટ, આઈ હેવ મિસ્ડ, આઈ હેવ ફેલ્ડ. આ કેવા ત્રણ વાક્ય છે બોલો? આઈ હેવ મિસ્ડ 900 શોટ્સ એટ ધ બાસ્કેટ, આઈ હેવ લોસ્ટ 300 ક્રિટિકલ ગેમ્સ, આઈ હેવ વેન આઈ વોઝ એન્ટ્રસ્ટેડ લોસ્ટ 26 ગેમ્સ, I have lost, and I have lost many times. I have failed, and I have failed many times. I have failed again and again I have failed, and so I have succeeded. તમે ફેલ થાવ ને તમે ગુનેગાર નથી. તમે તૈયારી ન કરી હોય તો ગુનેગાર. તમે તૈયારી સારી કરી હોય અને પછી ફેલ થાવ તો તમે ગુનેગાર નથી. તમે લપસો તો તમે ગુનેગાર નથી, પણ પાછા ઊભા થઈને દોડવાની હિંમત ના બતાવો તો ગુનેગાર. ધેન ઇટ ઇઝ અ ક્રાઇમ. ટુ ફોલ ઇઝ નોટ અ ક્રાઇમ, બટ નોટ ડિસાઇડિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ રન ઇઝ અ ક્રાઇમ. તો એ ગુનો છે. એટલે ટુવર્ડ્સ એક્સિલન્સમાં ફેલિયરથી ગભરાવાનું નહીં, હિંમત રાખવાની નહીં. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે. એ તો બહુ મહાન પ્રતાપી અને વચનસિદ્ધ વ્યક્તિ હતા, પણ એમને એમના જીવનમાં એક ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે એમને પણ ઘણા બધા ફેલિયર્સ અને સેટબેક્સ જોયા છે, પણ હેન્ડલ ઇટ વેલ. આઈ એન્ડ વિથ ધ લાસ્ટ એક્ઝામ્પલ. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું, વિથ ઇન્ડિયન ટ્રેડિશનલ કલ્ચર ને બધાના એક્ઝિબિશન સાથે, ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ આર કલ્ચર. અમે લોકોએ હેરોમાં જમીન પરચેસ કરી. આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે. કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેઇન કરો તમારા નેબરહુડમાંથી, હુ આર વિથ યુ એન્ડ હુ આર અગેન્સ્ટ યુ. એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે
final decision ma. They were locals, we were immigrants, we were outsiders, so they got more signatures in the campaign. So court judgment aap yuke BAPS sansthan ya motu mandir nahi banavi shake. We lost the case, it was full and final judgment. Amara trustees no dyadi phone aavyo pramukh sai maharaj ne vaat kari ke swami ji apne case hari gaya ne apne tya ave mandir nahi kari shakiye. Pramukh Swami Maharaj's lifetime dream hatua. He saw his dream crashing down in right in front of his eyes. But see the response. See the handling of the situation. See how he faced fail or setback in life. Pramukh Swami Maharaj pellu vakya bolya. Jevi Bhagwan ni ichha. That is how he stabilized himself. Biju vakya bolya. Apne to apno purushart kar li delo. Have je parinam aavyu e apne swikari levanu. This is a very big attitude of life. Failure aave ne tyare tamari jatne ke anuke me mara badda available resources success mate kame lagadi dela ha lagadi dela bas to have failure aayu to let me accept it, and if you don't accept, what can you do? Because done is done, it cannot be undone, even if you go to London. Simple. Thai gayu thai gayu. Hua so hua, ema badu khoyu. Got it? What I mean to say is, vandoni pachi click thase. The etle second thing, apne apni mehnat kar li deli. Have je parinam aavyu e apne swikari levanu. And the third thing he said was, apne nakki karyu che ke ahiya mandir karu che. એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. અમે બીજી નિસ્ડનમાં શોધી, ત્યાં મંદિર એક્ઝિબિશન્સ બધું બનાવ્યું. 1995 અમે ઓપન કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એવું કામ કર્યું. એટલે એક્ઝામ્સ ટુ એક્સિલન્સમાં છેલ્લા ત્રણ વાક્ય યાદ રાખજો. વોટ એવર હેપન્સ, ફર્સ્ટ એક્સેપ્ટ ઇટ, ઓકે, જેવી ભગવાનની ઈચ્છા. Second, check yourself. Did I put all my resources at work? Then I accept it. And third, I have decided to do it. I will do it, come what may. Come what may is the biggest attitude of life. Chokhi deshi basa basu. Daant bidi ne. Je thavanu e thai. Karvanu to chhej. You got it? E attitude rakhvano j. એકવાર જે થવું એ થાય, કરવાનું તો છે જ. સો ધીસ વિલ કેરી યુ ટુ એક્સેલન્સ ફ્રોમ યોર એક્ઝામ્સ. થેન્ક યુ વેરી મચ, એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.